અમારે એને જ કહેવાય જે કાળની મર્યાદામાં ન હોય કે કાળની અસરથી મુક્ત હોય. જે કાળની અસરથી મુક્ત હોય એ દેશની અસરથી પણ મુક્ત હોવું જોઈએ. અને તેથી સર્વ કાળમાં ને સર્વ દેશમાં હોય એ જ વસ્તુ અમર હોઈ શકે. એટલે અમર જે હોય અમૃત અમૃતત્વ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ ન હોવી જોઈએ. આ અમૃતત્વ કેવું છે? પ્રાપ્ત થતું અમૃત હોવાને કારણે એ મુખ્ય અર્થમાં અમૃતત્વ ન હોય. એટલે કહે છે કે આપેક્ષકમ આપેક્ષક અમૃતત્વ આ ભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વ વિભાષતે. ટૂંકમાં આ જે સાધક છે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે એ બ્રહ્મલોકને પણ ગૌણ અર્થમાં અમૃતત્વ કહેવામાં આવ્યું છે. આમ તો આત્માને કે બ્રહ્મને જ મુખ્ય અર્થમાં અમૃતત્વ કહી શકાય, પરંતુ બ્રહ્મલોકને પણ ગૌણ અર્થમાં અમૃતત્વ કહેવામાં આવ્યું છે. શા માટે? ખૂબ લાંબો સમય એનું અસ્તિત્વ હોવાને કારણે. આ ભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વ વિભાષતે. આ સમગ્ર જગતનો જયારે પ્રલય થઈ ગયા ત્યારે બ્રહ્મલોકનો પ્રલય. આ ભૂત સંપ્લવમ, બધા જ પંચમહાભૂતથી બનેલા જગતનો સંપૂર્ણ સંપ્લવ કે જયારે લય પ્રલય થઈ જાય ત્યારે જ આ બ્રહ્મલોકનો લય થતો હોવાને કારણે બ્રહ્મલોકમાં જે લોકોનો નિવાસ છે એવા જીવો એટલે કાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. એ ખૂબ જ દીર્ઘકાળ છે, કરોડો અબજો વર્ષ સુધીનો કાળ હોવાને કારણે એ ખૂબ જ દીર્ઘકાળ હોવાને કારણે એને ગૌણ અર્થમાં અમૃત કહ્યું છે. આપેક્ષિક અમૃતત્વ ઇતિ સ્મૃતે. એમ કહેવાય છે કે પછી આ કલ્પનો અંત આવે ત્યારે બ્રહ્માજીનો લોક પણ એનું પણ લીન થઈ જાય. બ્રહ્મણાવાસ કાળાંતરેણ મુખ્યમ અમૃતત્વ એથી. અથવા એમ કહી શકાય કે બીજું જે વર્ણન આવે છે કે આ રીતે બ્રહ્મલોકનો જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો પણ પ્રલય થઈ જાય અને બ્રહ્માજી ત્યારે મુક્ત થઈ જાય. એટલે આ જે જીવો બ્રહ્મલોકમાં છે એ બ્રહ્મલોકમાં ભુક્ત્વા ભોગાન અનુપમાન બ્રહ્મલોક કતાન ભુક્ત્વા ભોગાન ભુક્ત્વા. બ્રહ્મલોકને અનુપમ જે ભોગ છે એ ભોગને ભોગવીને કાળાંતરણ આ બ્રહ્મલોકનો પણ જ્યારે લય થઈ જાય આ કલ્પના અંતમાં ત્યારે બ્રહ્માજીની સાથે આ જે જીવો છે કે સાધકો ઉપાસકો એ લોકો પણ મુક્ત થઈ જાય. એમ કરીને કાળાંતરે એમને મુખ્ય અમૃતત્વ પ્રાપ્ત થાય. ક્યાં તો અમૃતત્વ આપેક્ષિક અમૃતત્વ કરીએ તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય, અથવા મુખ્ય અમૃતત્વ કરીએ તો કાળાંતરે એનું જયારે સમય આવે ત્યારે લોકોને અમૃત મોક્ષ પ્રાપ્ત થાય એવું થઈ શકે. એટલે આ બધું હવે મૃત્યુ સમયે આપણે કે આપણો પ્રાણ આ બાજુ યોજના કરી એ બધી વસ્તુઓ સામાન્ય માણસ માટે શક્ય છે નહીં. અને છતાં પણ ઉત્ક્રમણ કઈ રીતે થાય છે એ આપોઆપ જ નક્કી થતો. જેમ ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિકાઉન્તે સદા તદભાવ ભાવિત. જે પ્રકારની ભાવના સમગ્ર જીવન દરમિયાન સેવામાં આવી હોય એ ભાવના હંમેશા આ જીવ કે મનુષ્યની એની પછીની ગતિનો નિશ્ચય કરતો હોય છે. એટલે આપણે આ બધી ચિંતા ના કરીએ, સુષુમના નાળી ને ઈડા ને પિંગલા ને બધી વસ્તુઓની ચિંતા ના કરીએ, પરંતુ આપણે એટલી ચિંતા કરી શકીએ કે આપણી ભાવનાઓ જે ઉત્કૃષ્ટ ભાવનાઓ એ લોકો યોગી લોકો તો બધા જાત જાતના સ્થાન કહેતા, ચક્ર કહેતા હોય, જાતના સ્થાન કહેતા હોય, મૂલાધાર પછી સ્વાધિષ્ઠાન પછી મણિપુર અનાહત વિશુદ્ધ આજ્ઞા આ બધા સ્થાન છે. મૂલાધાર ચક્ર એટલે એકદમ મૂળમાં પૃથ્વી તત્વ, પાંચ તત્વોનું શરીર આપણું બનેલું છે. એ પાંચ તત્વ જે છે એ પણ આપણા શરીરમાં વહેંચાયેલા છે. સૌથી નીચે જે છે કહ્યું છે પૃથ્વી તત્વ, જેથી પૃથ્વી તત્વનો ત્યાગ કરવામાં આવે છે. ગુદા એ પૃથ્વી તત્વ છે, એનાથી નીચે જળનો ત્યાગ થાય છે એ જળ તત્વ. એને તો પૃથ્વી તત્વ જે છે એને મૂલાધાર કહેવામાં આવે છે. ત્યાં જે ત્યાં જે ચક્ર છે અથવા ત્યાં જે કેન્દ્ર છે એની જરાક ઉપર જ્યાં જળનો ત્યાગ કરવામાં આવે છે તેને સ્વાધિષ્ઠાન કહેવામાં આવે છે. એથી ઉપર અગ્નિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૌથી નીચે પૃથ્વી, એના થોડુંક ઉપર જળ, એને જે અગ્નિ નાભીમાં એટલે જે જઠરાગ્નિ છે એ અગ્નિ તત્વ છે, એને મણિપુર ચક્ર કહે છે. એની ઉપર આવડે વાયુ, આ જે અહીંયા આ ફેફસા વાયુનો પ્રદેશ છે, અહીંયા હૃદયની અંદર આ બીજું ચક્ર છે અનાહત અનાહત. એની ઉપર આકાશ, આ કંઠની અંદર બીજું ચક્ર છે એને આકાશ,
विशुद्ध चक्र विशुद्धि इथी पण ऊपर पांच तत्व थी गया मस्तक में जुजे अपनु मन आज्ञा चक्र तो के ए मन नु स्थान छे इथी पण ऊपर ब्रह्मरंध्र में परमात्मा नु स्थान छे आ प्रकार स्थान कहेवामां आवे छे एने योगी लोको आ रीते एक पछी एक स्थान नो विजय प्राप्त करता हो एक पछी एक भूत के एक पछी एक तत्व पर विजय प्राप्त करता करता पृथ्वी जे क्रमेण आगळ कहेवामां आव्यो आठमा अध्यायमां कहेता शंकराचार्य जी क्यारे पृथ्वी तत्व जल तत्व अग्नि तत्व वायु तत्व आकाश तत्व अने पोतानो मन आ बधा पर एक पछी एक विजय प्राप्त करता करता जेणे ब्रह्म साथे तादात्म्य सिद्ध कर्युं छे आपणुं हमेशा कशा ने कशा साथे तादात्म्य होय छे बदलाव थतो होय तादात्म्य क्यारेक पृथ्वी साथे तादात्म्य होय क्यारेक जल साथे होय क्यारेक वायु साथे होय अग्नि साथे होय आकाश भगवान साथे होय क्यारेक क्यारेक पण मुख्य तादात्म्य क्यां रहेलुं छे आखी जिंदगी दरमियान मुख्य तादात्म्य क्या रहे छे पृथ्वी स्थूल में स्थूल मणस के स्थूल जीवन जीवे छे के सूक्ष्म जीवन जीवे छे के उत्कृष्ट जीवन जीवे छे ए ज अगत्यनी वस्तु छे टूंक में आपणे योग आपोआप ज करता होईए छे अमुक प्रकारनी भावनाओ सेवीने अमुक वस्तु साथे तादात्म्य सेवीने आपोआप ज आपणो जे आत्मा अथवा तो आपणो जे व्यक्तित्व ए क्यां केन्द्रित थयेलुं होय छे भोग प्रधान लोग होय हमेशा क्या नीचे ध्यान केन्द्रित थयुं होय योग प्रधान लोग होय एनुं ध्यान ऊपर केन्द्रित थयुं होय भाव प्रधान लोग होय मध्यमां केन्द्रित थयेलुं होय आवुं बधुं कहेता होय छे कहेवानो भाव थई छे कि कई जातनी प्रधानता छे आपणामां आपणा जीवनमां कई वस्तुने आपणे महत्व आपेलुं छे टूंकमां अंदर कया प्रकारनुं आपणुं व्यक्तित्व छे ए व्यक्तित्व अगत्यनी वस्तु छे भले बहार कशुं ना देखातो होय बहार गमे तेवो हुं देखातो होय अगत्यनुं नथी એટલે ઘણી વાર આપણે એમ લાગે કે આપણે છટકી જતા હોય છે કોઈ ખબર જ ના પડે પણ આપણે પોતે જ આપણા વિષયનો નિર્ણય કરતા હોય છે સદા તદભાવ ભાવિત જે પ્રકારની ભાવના જીવન દરમિયાન સેવામાં આવી હોય એ જ ભાવના અંતકાળે આ મનુષ્યના મનનો કબજો લેતી હોય છે અને હવે પછીની જે ગતિ ગંતવ્ય છે એનો નિર્ણય કરતી હોય છે એટલે આપણે તો એટલું જ કહી શકીએ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવનાઓનું સેવન કરવું જોઈએ જેટલી ભોગ બુદ્ધિ વધારે હોય મન હંમેશા નીચેના નીચા સ્થાનમાં છે ત્યાં ભોગ છે અને યોગ બુદ્ધિ હોય ઊંચા ને ઊંચા સ્થાનમાં કારણ કે ત્યાં યોગ છે એવું હોવાને કારણે તો આ સાધક કેવો છે એને કદાચ આ પ્રકારે યોગ કર્યો હોય અથવા આવી ઉત્કૃષ્ટ ભાવનાઓ સેવી હોવાને કારણે એનું આપોઆપ જ એનું વ્યક્તિત્વ કેન્દ્રિત થયું છે કે મસ્તકમાં કે ઈશ્વરમાં તો ઈશ્વર સાથે તાદાત્મ્ય સેવી હોય એ પ્રકારનું જ્યારે ભાવનાઓ સેવી હોય પોતાને જેને ઈશ્વરને સમર્પિત કર્યું હોય કર્મ પણ ઈશ્વરને સમર્પિત કર્યા હોય બધું જ મન મના ભવ મદ ભક્તો ભવ મદ્યાજી ભવ મામ નમસ્કુરુ અને યત કરોશી યદશનાશી યજ જુહોશી જેટલે ઊંચે આ પ્રકારે ઈશ્વર સાથે તાદાત્મ્ય સિદ્ધ થયું હોય એટલે ઊંચે એમ કહી શકાય કે આ જીવાત્મા ઊંચો છે એમ ઊંચો જીવ છે ઊંચો એટલે ટૂંકમાં કેટલે અંશે હા કેટલે અંશે એની ભાવના ઉત્કૃષ્ટ છે એટલે આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે ભલે આપણે યોગ વગેરેને આમ ફગાવી દેતા હોય તો આપણને તો વેદાંત લોકોને કશાનો હિસાબ હોતો નથી યોગ વોગ તો જાણે કશું છે જ નહીં એવું કશું નથી બહુ જ બહુ અઘરી અને મહત્વની વસ્તુઓ છે બધી છતાં પણ એ પ્રકારની આપણને કેળવણી ન હોય એટલે આપણે આ બધું ન કરી શકીએ અને છતાં પણ આપણી કેળવણી કઈ છે ઉત્કૃષ્ટ ચિંતન આત્મ અનાત્મ વિવેક વૈરાગ્ય જ્યાં એટલે આ પ્રકારની કેળવણી તો આપણી છે જ સતત રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો પ્રયત્ન સતત ઈશ્વર સાથે તાદાત્મ્ય આમ દેહની અંદર પણ આ ભોગ સાધના તાદાત્મ્ય મુક્ત થઈને ધીમે 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 આપણું તાદાત્મ્ય કેમ વધારે વધારે ઉત્કૃષ્ટ બનાવી શકીએ અને સૌથી ઉત્કૃષ્ટ તાદાત્મ્ય ઈશ્વર સાથે એમાં પણ હજી જો હું ભક્ત છું અને ભગવાન છે એ પ્રકારનો ભેદ સહિષ્ણુ તાદાત્મ્ય હોય તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય પરંતુ જ્ઞાન દ્વારા જ્યારે પૂર્ણ પણ ઐક્ય સિદ્ધ કર્યું હોય ત્યારે પછી આવી કોઈ ગતિનો પણ પ્રશ્ન નથી એટલે આવી રીતે સમજી શકાય કે કેવી ક્યાં આપણી ભાવનાઓ કયા સ્તરની છે કયા પ્રકારના વિચારો મનમાં ચાલ્યા કરતા હોય અથવા વિચારનો પ્રવાહ ક્યાં વહેતો હોય છે કદાચ વિચારો સ્વાભાવિક રીતે અમુક રીતે ચાલતા હોય છતાં પણ આપણે સાવધાન રહીએ હંમેશા અને વિચારોને કોઈ પ્રકારના નીચલા પ્રવાહ ન જવા દઈએ વિચારનો સ્વભાવ જે તો વહ્યા કરે જે પ્રકારની ચેનલો બનાવી હોય એ પ્રકારે પાણી વહેવાનું જ છે
તેમ જે પ્રકારના વિચારો ભૂતકાળમાં કરી કરીને અમુક પ્રકારની ચેનલો બની છે. બડા સ્વામી જેવું સમજાવે કે પેલું મીણ હોય કે પથ્થર હોય એમાં વારંવાર ઘસ ઘસ કરો તો એક પ્રકારની શું થઈ જાય, ચેનલ બની જાય ત્યાં આગળ. પછી પાણી એમાં જ ભાઈ આપોઆપ જ એમ મનની અંદર પણ અમુક પ્રકારના વિચારો વારંવાર કરી કરીને આપણે એક ચેનલો બનાવી દઈએ છે. અને તેથી આપણે પ્રયત્ન વગર જ મન એ પ્રકારની દિશામાં જ વિચારમાં વહેવાનું. આપણે એમ લાગે મનનો પ્રવાહ નીચેની દિશામાં જઈ રહ્યો છે, તરત એને ત્યાંથી રોકીને વળી પાછું ઉપર લાવવાનો પ્રયત્ન કરવો. આનું નામ છે સાધના. અથ ધીરા અમૃતત્વ વિદિત્વા અધ્રુમ ધ્રુવેશ્વ્ય ન પ્રાર્થયંતે. કોઈ અધ્રુવ વસ્તુની પ્રાર્થના નથી કરતા. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈચ્છત આવૃત ચક્ષુ. સૌ પોતાના ચક્ષુને આવૃત્ત કરવા અર્થાત હંમેશા પોતાની ભાવના ઉત્કૃષ્ટ બનાવે. એટલા માટે બધા મૂલ્યો જે આપણે કહેવામાં આવે છે, જે કંઈ કહેવામાં આવે છે એ બધું એટલા જ માટે કે આપણા મનને આ બધી હીન વૃત્તિઓમાંથી કે બહિર્મુખ વૃત્તિઓમાંથી સતત મુક્ત કરીને એને ઉત્કૃષ્ટ ભાવનામાં જોડવું. આ ઉપાસના છે. એટલે આ પ્રકારની જે સતત ઉપાસના કરતા હોય, જેટલે ઊંચે એણે પોતાની ભાવનાઓની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી હોય એ પ્રકારની એને ગતિ પ્રાપ્ત થાય. એ બહુ લોજિક સમજી શકાય વસ્તુ છે. સૌ ઉત્કૃષ્ટ કયું છે? ઈશ્વર સાથે તાદાત્મ્ય સેવ્યું હોય તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય. ઈશ્વર ઐક્ય સિદ્ધ કર્યું હોય તો બ્રહ્મ પ્રાપ્ત થાય. તાદાત્મ્ય સિદ્ધ કર્યું હોય બ્રહ્મલોક પ્રાપ્ત થાય. અને એથી જેટલું તાદાત્મ્યની અંદર કે જેટલું વધારે અંતર હોય એ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય. અને છેલ્લી લાઈનમાં કહે છે વિશ્વં નાનાવિધગતયઃ અન્યાનાડ્યઃ ઉત્ક્રમણે નિમિત્તં ભવંતે સંસાર પ્રતિપત્યર્થાઃ એવ ભવંતે ઇત્યર્થઃ. વિશ્વ એટલે બધી દિશામાં જનારી નાનાવિધગતયઃ. આ એક સિવાયની બીજી નાડીઓ છે એ વિશ્વંગ બધી જ દિશામાં જનારી છે. ઉત્ક્રમણે ભવંતી, ઉત્ક્રમણે નિમિત્તમ ભવંતી, ઉત્ક્રમણ કરવા માટે સંસાર પ્રતિપત્યર્થ એવો ભવંતી. બીજી બધી નાડીમાંથી જ્યારે જીવ ઉત્ક્રમણ કરતો હોય ત્યારે એ સંસારમાં અર્થાત જરૂર પાછો ફરે. એક બ્રહ્મલોક જ છે જ્યાં ગયા પછી કદાચ પાછું ના ફરવું પડે. બીજે બધી સ્થળે ગયેલો આ જીવ પાછો ફરવાનો, સ્વર્ગમાં જાય કે ચંદ્રલોકમાં જાય કે ગમે લોકમાં જાય પાછો ફરવાનો. તો આ ઉપાસકની જ વાત થઈ રહી છે, પરંતુ બીજી નાડીમાંથી ગતિ થાય ત્યારે આ જીવ પાછો ફરતો હોય છે. એમ કહીને આ મંત્રમાં ઉપાસકની ગતિનું વર્ણન કર્યું, બધાની ગતિનું વર્ણન કર્યું. એક બ્રહ્મ જ્ઞાની સિવાયની બધાની ગતિનું પણ વર્ણન આવી ગયું. એટલે આ વિષયની પણ ચર્ચા આવશ્યક છે. એટલે ઉપનિષદ એક અથવા બીજી રીતે આનો ઉલ્લેખ કરતો હોય છે. એ રીતે આ ચર્ચા પૂર્ણ થઈ. બ્રહ્મસૂત્રની અંદર પણ આ પ્રકારની ગતિની ચર્ચાઓ છે, ઉપનિષદમાં પણ છે કે જે લોકો જીવ બ્રહ્મના ઐક્ય પૂર્ણપણે સિદ્ધ ન કરી શક્યા હોય અથવા જે લોકો ઉપાસના વગેરે કરી હોય એમને કયા પ્રકારની ગતિ થાય, તો આ રીતે બીજી બ્રહ્મલોક અથવા એ સિવાયની ગતિ પ્રાપ્ત કરતા હોય છે. આજે કહેવામાં આવ્યું એ પણ એક બીજી દલીલ છે કે આ મંત્ર એ બ્રહ્મજ્ઞાની માટેનો મંત્ર નથી. આ બ્રહ્મજ્ઞાની આ મંત્ર બ્રહ્મજ્ઞાની સિવાયનો મંત્ર છે. કારણ કે એમ માનતા હો કે આ મંત્ર બ્રહ્મજ્ઞાની માટેનો હોય તો કયું બ્રહ્મજ્ઞાની? જે પિંગ અરે એ સુષુમ્ન નાડી દ્વારા ગયો એ બ્રહ્મજ્ઞાની કે બીજી નાડીઓ દ્વારા ગયો એ બ્રહ્મજ્ઞાની? જો આ મંત્ર બ્રહ્મજ્ઞાની લગતો જ હોય તો પછી આ બીજું જે કહેવામાં આવ્યું કે બીજી બધી નાડીઓ દ્વારા સંસારને પ્રાપ્ત થાય એ બ્રહ્મજ્ઞાની જો ના હોઈ શકે તો પછી આ સુષુમ્ન નાડી વગેરેનું પણ ન હોઈ શકે. એમ કરીને આ તો જાણે મીમાંસા જે લોકોને આ પ્રકારે દરેક વાક્ય કે દરેક મંત્રનું યોગ્ય સ્થાન બતાવવાની એમની ફરજ છે, એ લોકો આ પ્રકારે કહેતા હોય છે કે ભલે પ્રકરણ એટલે કે એ પ્રકારનો પ્રસંગ ચાલી રહ્યો છે, પણ આ ગતિની વાત હોવાને કારણે ગતિ હંમેશા સંસારમાં જ હોઈ શકે એવું હોવાને કારણે આ અસંસારી કે બ્રહ્મવિદ્ય છે એનું વર્ણન ન હોઈ શકે. આ હજી જેને બ્રહ્મવિદ નથી એનું વર્ણન છે. આ પ્રકારે આ મંત્રમાં ગતિનું વર્ણન કરવામાં આવ્યું. અને પછીના મંત્રોની છેલ્લે ઉપસંહાર કરે છે. હવે પછી બે મંત્રોમાં કે આવતીકાલે ચર્ચા કરશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ तासां मूर्धानमभिनिःसृतैका त्वयोर्ध्वमायन्नमृतत्वमेति विश्वंगन्या उत्क्रमणे भवन्ति आमंत्रमा मंद ब्रह्मविद अर्थात जना ब्रह्म ज्ञान में थोड़ी मंदता है जना ब्रह्म ज्ञान में निष्ठानों का एक अभाव है कोई प्रतिबंध ने कारण है एनी ब्रह्मवेत्ता ने तो अहिज मुक्ति सभी जो ये सद्यो मुक्ति क्या आवे छे अथ मर्त्य अमृतो भवति अहिज मर्त्य अमृत बनी जाए छे ए ब्रह्म ज्ञान नु परिणाम कहो कहीं मंदता हो तो कहो कि क्रमे करने मुक्त थाय छे अर्थात आज जीवात्मा ब्रह्मलोक में एनु प्रयाण थाय छे ત્યાં કાળે કરીને એની કલ્પના અંતે મુક્તિ થાય છે આ પ્રકારના નું શાસ્ત્રમાં વિધાન છે અથવા એમ કહી શકાય કે જે અગ્નિ વિદ્યાનું જ્ઞાન નચિકેતાને આપવામાં આવ્યું હતું એના પ્રશ્નના ઉત્તરમાં એ અગ્નિ વિદ્યાનું ચયન કરનાર એની સાથે સાથે ઉપાસના છે એનું પણ અનુષ્ઠાન કરનારની કયા પ્રકારની ગતિ થાય છે એનું અહીં આગળ વર્ણન છે પ્રકૃત उत्कृष्ट ब्रह्म विद्या प्रस्तुत है जे जेनो प्रसंग चाले हो जे ब्रह्म विद्यानो जे सौथी उत्कृष्ट छे एनी उत्कृष्टता बतावा माटे के केम बी कोई पण विद्या ब्रह्म विद्यानी तुलना न करी सके ब्रह्म विद्या जेने प्राप्त थई छे ए अहीं ज मुक्त थई जाय छे ज्यारे बीजा मुक्त थई शकता नथी कदाच थाय तो पण क्रम मुक्ति थाय छे एम करीने ब्रह्म विद्यानी स्तुति करवामां आवी एवो पण आ मंत्रनो हेतु छे હવે આગળ સત્તરમા મંત્રથી કહે છે 129મા પાના પર ઇદાનીમ સર્વલ્યોપસંહારાર્થમ આહ ઇદાનીમ હવે સર્વવલ્લી ઉપસંહારાર્થમ આહ બધી વલ્લીનો ઉપસંહાર કરે છે બધી વલ્લીના ઉપસંહારનો જે અર્થ છે જે કંઈ કહેવામાં આવ્યો ગ્રંથની અંદર એના ઉપસંહાર રૂપે
આ મંત્ર 70મો મંત્ર કહેવામાં આવે છે. કારણ કે જે ઉપદેશ ખરે ઉપદેશ આપવાનો હતો એનો તો ઉપસંહાર થઈ ગયો. એતાવત ધનુશાસનમ, બસ આટલું જ અનુશાસન છે, આટલો જ ઉપદેશ છે એમ કહીને કહેવામાં આવ્યું કે ઉપદેશ તો પૂરો થઈ ગયો. તો હવે આ મંત્રમાં શું કરે છે? તો કે જે કંઈ આ બધા આ સમગ્ર ઉપનિષદમાં કહેવામાં આવ્યું એનો ઉપસંહાર રૂપે આ મંત્ર છે. ઉપદેશનો ઉપસંહાર, બધી વલ્લીઓનો ઉપસંહાર અને આખ્યાયિકાનો ઉપસંહાર, આવી રીતે ઉપસંહાર થાય છે. એટલે બધી જ વલ્લીમાં જે કહેવામાં આવ્યું એના અર્થ, એનું જે તાત્પર્ય છે એનો ઉપસંહાર કરવામાં આવે છે 17મા મંત્રમાં. અંગુષ્ઠમાત્ર પુરુષોંતરાત્મા સદા જનાનાં હૃદયે સન્નિવિષ્ટઃ ત્વં સ્વાત્ શરીરાત્ પ્રવૃહે મુંજાદિવેશિકાં ધૈર્યેણ તમ વિદ્યાત્ શુક્રમવતમ તમ વિદ્યાત શુક્રમમૃતમિતે. અંગુષ્ઠમાત્ર પુરુષ અંતરાત્મા સદા જનાનામ હૃદય સન્નિવિષ્ટ. અંગુષ્ઠમાત્ર પુરુષ, આ પુરુષ આત્મા અંગુષ્ઠમાત્ર જ, અંગુઠા જેવડો છે, સદા જનાનામ હૃદય સન્નિવિષ્ટ. આ જનાના મનુષ્યના હૃદયમાં, હંમેશા પ્રાણીના હૃદયમાં સદા સન્નિવિષ્ટ, હંમેશા એ નિવિષ્ટ છે, પ્રવિષ્ટ છે, રહેલો છે. તમ સ્વાત શરીરાત પ્રવૃહેત, તમ સ્વાત શરીરાત પ્રવૃહેત, આત્માને પોતાના શરીરથી જુદો પાડવો જોઈએ. આત્માને આ શરીરમાંથી ખેંચી લેવો જોઈએ. કેવી રીતે? મુંજાત ઈશિકામ ધૈર્યેણ, મુંજે ઘાસમાંથી જેવી રીતે ઈશિકા એટલે શલાકાને જેવી રીતે બહાર કાઢવામાં આવે છે, તેવી રીતે આ આત્માને આ શરીરમાંથી બહાર કાઢવો જોઈએ. ધૈર્યેણ, અત્યંત ધીરજપૂર્વક. અને પછી એને કેમ જાણવું જોઈએ? તમ વિદ્યાત શુક્રમૃતમ, એ આત્મા જેને આવી રીતે શરીરથી ભિન્ન કરવામાં આવ્યો છે એને વિદ્યાત, એને જાણવો જોઈએ. શુક્રમ અમૃતમ એ વિદ્યાત, શુક્ર અર્થાત જે સ્વયંપ્રભ કે સ્વપ્રકાશ છે, અમૃતમ અર્થાત જે અમૃતત્વ સ્વરૂપ છે, આત્માને આ રીતે જાણવું જોઈએ. તમ વિદ્યાત શુક્રમ અમૃતમ એ, એને શુક્ર અમૃત એ રીતે જાણવું જોઈએ. એમ કરીને બધી જ વલ્લીના અર્થનો ઉપસંહાર કરે છે ભાષ્યકાર, સમજાવે છે ભાષ્યમાં. અંગુષ્ઠમાત્ર પુરુષ અંતરાત્મા સદા જનાનામ સંબંધિને હૃદયે સન્નિવિષ્ટ યથા વ્યાખ્યાત. પહેલા તો કહું સદા જનાનામ હૃદય, જનાનામ એટલે છઠ્ઠી વિભક્તિ છે એમ કહેવા માટે, જનાનામ સંબંધની હૃદય, જનાનામ એટલે પ્રાણીઓની મધ્યમાં નહીં પણ પ્રાણીઓના હૃદયમાં, એમ કહે સંબંધ ષષ્ઠી છે. બધા જ પ્રાણીઓના, જન એટલે મનુષ્ય, પણ જેનો જન્મ થાય જેને જન કહેવામાં આવે તો સર્વ પ્રાણીઓના હૃદયની અંદર આ આત્મા રહેલો છે. અંગુષ્ઠ માત્ર પુરુષ યથા વ્યાખ્યાત, જેની વ્યાખ્યા કરવામાં આવી, અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્ય આત્મન તિષ્ઠતિ ઈશાનમ ભૂત ભવ્યસ્ય તતો ન વિજગુપ્સતે. આગળ કહેવામાં આવ્યું મધ્ય આત્મન તિષ્ઠતિ, આ દેહની મધ્યમાં હૃદયમાં અંગુષ્ઠ માત્ર પુરુષ તિષ્ઠતિ, આ અંગુઠા જેવડો પુરુષ, અંગુઠા જેવડો ચૈતન્ય રહેલો છે. શંકરાચાર્ય સમજાવ્યું કે કેમ અંગુઠા જેવો કહેવામાં આવ્યો, શરીરની મધ્યમાં આપણું હૃદય છે, એ હૃદય જાણે કે બિડાયેલા કમળ જેવું છે અને એ હૃદયની અંદર એક અંગુઠા જેવડી નાનકડી જગ્યા છે, આકાશ છે, અંગુઠા સમાન આકાશ છે. એ આકાશ ખરેખર અંતઃકરણ અર્થાત મનનું સ્થાન છે. એ મનની અંદર પ્રકાશિત થવાના કારણે
चैतन्य ने पण जाने के मन जेवो न गणामां आवे होय एटले हृदयमां रहेली जे अंगूठा जेवड़ी जग्या छे एमां मन रहेलू छे अने एमां प्रतिबिंबित थवाने कारणे आत्मा पण जाने त्यां ज अने एटलू ज होय एम कहेवामां आव्युं छे। आत्मा वास्तवमां सर्वव्यापी छे, सर्वत्रनुं अस्तित्व सर्वत्रनी चेतनता छे, અને છતાં પણ હૃદયની અંદર એનું વિશેષતા જ્ઞાન થતું હોવાને કારણે જાણે કે હૃદયમાં રહ્યો હોય એ રીતે એના વિશે કહેવામાં આવતું હોય છે। અને અંગુષ્ઠ માત્ર એ અંગૂઠા જેવડો છે, કારણ કે હૃદયની સાથે તાદાત્મ્ય હોવાને કારણે, આત્માનું અંતઃકરણની સાથે તાદાત્મ્ય હોવાને કારણે અંતઃકરણ નાનકડું અલ્પ છે, અંગૂઠો એટલે અલ્પ, તો મન આપણું કેવું છે અલ્પ છે, બધી જ રીતે મર્યાદિત છે। દેશ કાળ વસ્તુત્વ સર્વ પ્રકારની મર્યાદા એ સર્વ રીતે મર્યાદિત છે, અને આપણું અંતઃકરણ મર્યાદિત હોય કે આપણો દેહ મર્યાદિત હોય એમાં કંઈ વાંધો નથી, પરંતુ આત્માનું એની સાથે તાદાત્મ્ય થવાને કારણે એ સર્વ મર્યાદાઓને આત્માની મર્યાદા માનવામાં આવે છે, એનું નામ સંસાર। એટલે સદા જનાનામ હૃદય સંનિવિષ્ટ સમ્યક નિવિષ્ટ સારી રીતે પ્રવિષ્ટ છે, શેષ યહ આનખાગ્રેભ્ય પ્રવિષ્ટ શેષ યહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય અનખ સુધી એ આત્મા કે ચૈતન્ય આ દેહમાં એને પ્રવેશ કરેલો છે। તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત આ જગતનું સર્જન કરીને એણે એમાં પ્રવેશ કર્યો। નામાની કૃત્વા સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, આ બધા રૂપોની રચના કરીને એને નામ આપીને આ પરમાત્મા પણ એ સર્વનામને ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે। એમ ઉપનિષદ કે વેદમાં જણાવવામાં આવ્યું છે કેવી રીતે આ બધી ઉપાધિમાં એ પરમાત્માએ જ પ્રવેશ કરેલો છે। સદા જનાનામ હૃદય સંનિવિષ્ટ, એવું નથી કે ક્યારેક ક્યારેક હોય, સદા સદા અર્થાત કોઈ પણ અવસ્થામાં, જ્યારે મનુષ્ય અજ્ઞાની હોય ત્યારે પણ, જ્યારે મનુષ્ય આત્માને ન જાણતો હોય ત્યારે, એવી અજ્ઞાન અવસ્થામાં આત્મા હોતો બંધ નથી થઈ જતો, એ તો હંમેશા રહેલો જ છે। અંગુષ્ઠ માત્ર હે, એનું અંગુષ્ઠપણું એનું અલ્પપણું એ માત્ર અલ્પતા, એ માત્ર અંતઃકરણની અંદર તાદાત્મ્યને કારણે જે અહંકારની ભાવના જન્મતી હોય એ અહંકાર હંમેશા અત્યંત નાનકડો હોય છે, અને એ નાનકડા અથવા અલ્પત્વની ભાવનાથી સતત મનુષ્ય પીડાઈ રહ્યો હોય છે। એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર આ અંગુઠા જેવડો પરમાત્મા રહેલો છે। પરમાત્મા મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, અમારો એક અંશ હે અંશ હે, ભગવાન જેમ કહે છે કે આ જીવલોકની અંદર મારો એક સનાતન અંશ રહેલો છે, અંશ હે ઇવ અંશ હે, અંશ શબ્દ વાપરતા હોય છે। ખરેખર તો આત્મા એ પરમાત્માનો અંશ નથી, કે પરમાત્માનો વિભાગ ન થઈ શકે, અંશ કે એનો એક નાનકડો અંગ એવું ત્યારે થઈ શકે જ્યારે કોઈ વસ્તુને આપણે વિભાજિત કરી શકીએ ત્યારે, પણ ચૈતન્યના વિભાગ શક્ય જ નથી। ચૈતન્યના વિભાગ કોણ કરે, એનાથી અન્ય કોઈ હોય તો કરે, અને વિભક્ત થવા માટેની એનો યોગ્યતા જોઈએ। જે વસ્તુ અનેક દ્રવ્યોના સંમેલનથી બની હોય એના વિભાગ થઈ શકે, જે વસ્તુ અનેક અવયવોના સંમેલનથી બની હોય એનો પણ વિભાગ થઈ શકે, આત્મા નિરવયવ હોવાના કારણે એનો વિભાગ જ ન થઈ શકે। જેમ કે આકાશનો વિભાગ ન થઈ શકે, આકાશ નિરવયવ છે, અને તે રીતે આકાશનું પણ જે કારણ છે આત્મા નિરવયવ છે। અને છતાં પણ જેવી રીતે દિવાલો ઊભી કરવાથી આકાશમાં જાણે કે વિભાગ કર્યા હોય એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય છે, અને તે રીતે આ ઉપાધિરૂપી દિવાલોને કારણે જેને કે આત્મામાં વિભાગ ન થઈ ગયા હોય એવો એક ખ્યાલ ઉત્પન્ન થયો છે। એટલે મમૈવાંશો જીવલોકે, મનુષ્ય આ પ્રકારનો ખ્યાલ સેવે છે કે હું અલ્પ છું, બધા લોકો જાણે છે હું ચેતન છું તો ખરું, અને છતાં એ ચેતન અલ્પ માનવામાં આવતો હોય છે। આમ બધાની માન્યતાને ધ્યાનમાં રાખીને શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આત્મા જાણે કે અંશ છે, અંશ હે ઇવ અંશ હે, જાણે કે અંશ હોય, જાણે કે એક જ સૂર્ય 100,000 ડોલોની અંદર પ્રતિબિંબિત થઈને અનેક મને વેચાઈ ગયો હોય, એ જ અત્યંત મહાન માપવાળો પણ સૂર્ય, મહાન પરિમાણવાળો સૂર્ય પણ જાણે કે નાનકડો ન બની ગયો હોય, આમ ઉપાધિને કારણે કેવું એક અનેક ભાસતો હોય અને કેવો જે સર્વવ્યાપી હોય અલ્પ ભાસતો હોય, બસ તેવી જ રીતે જાણે કે આ સર્વવ્યાપી એક પરમાત્મા અનેક ભાષે છે,
अनेक अंतःकरण अंदर प्रतिबिंबित थयेलो परमात्मा अनेक भासे छे, अने प्रत्येक अंतःकरण नी अल्पता अने प्रत्येक अंतःकरण वाले वक्रताओ आ बधी अल्पताओ वक्रताओ बधी जाने के आत्मा नी न होय ए रीते, क्योंकि प्रतिबिंब नो स्वभाव छे कि हमेशा प्रतिबिंब माध्यम एनु नियंत्रण करे, बिंब हमेशा स्वतंत्र होय पर प्रतिबिंब परतंत्र होय छे, अने प्रतिबिंब नी जे प्रतिबिंब ना गुण निश्चय कोण करे तो के प्रतिबिंबित जेमा प्रतिबिंबित थाय छे ए माध्यम उपाधि, अने जी ए उपाधि थी निर्णित थाय छे प्रतिबिंब नो केवो स्वभाव होय, अंते दे अंतःकरण रूपी उपाधि में जाने के प्रतिबिंबित थयेलो आत्मा अनेक होय अंश जेव होय अल्प होय वक्र होय एवो जणाय छे, अंशे तेने माटे पुरुष शब्द वापरवामां आवे छे, पुरुष जे पूर्ण छे सर्वपुरीमां निवास करेलो छे, उपद्रष्टा अनुमंता छे भर्ता भोक्ता महेश्वर अहो जे पुरुषनो स्वभाव छे, यथा व्याख्यात इनी जे आगळ व्याख्या करवामां आवी एनी करीने व्याख्या करवामां आवी, ईशान भूत भव्यस्य वास्तवमां पुरुष के परमात्मा भूत भव्यस्य ईशान भूतकाळ भविष्यकाळ सर्वनो ईश्वर छे सर्वनो शासक छे, जेनो पोतानो कोई शासक नथी अने जे सर्वनो शासक छे एवो ईश्वर छे वास्तवमां, एम करीने त्यां आगळ त्वम पद अने तत्पद ए बन्नेनो ऐक्य समझावामां आव्यो, अंगुष्ठ मात्र पुरुष है मध्य आत्मनिष्ठति अंगूठा जड़ो परमात्मा हृदय में बैठेलो छे एम करीने त्वम पद कह जीवन वास्तविक स्वरूप शुं छे तो के पुरुष है, अने केवो छे ईशान भूत भव्यस्य भूत ने भविष्य नो ईशान छे ईश्वर छे ए तत्पद, आम त्वम पद अने तत्पद बंधनु ऐक्य समझावामां आव्यो, ए जिया शंकराचार्य महाराज कहे छे यथा व्याख्यात है जेनी व्याख्या आगळ करवामां आवी युवा परमात्मा एने शुं करवानुं आवुं छे, पण होवुं आपणे पूरतुं नथी कि आत्मा अनंत छे ए पूर्ण छे ए पूरतुं नथी, आवश्यक शुं छे एने ए रीते जाणवो ए आवश्यक छे, घणी बधी घणुं बधुं धन दाटेलो होय मोटो चरु दाटेलो होय कि अमारा पिताजी केटला मूळ केटलू धन दाटी गया छे एवुं जाणवुं पूरतुं नथी, पर धन ने प्राप्त करवानी आवश्यकता छे, मात्र धन धन खजानो खजानो एम मात्र बोलवाथी पण खजानो मळी जतो नथी, खजाना ने प्राप्त करवा माटे प्रयत्न करवो पड़े, जे के अवरोध होय ए खजाना ने प्राप्त करवामां आप तोप्तिम खननम खोदवुं पड़े, અને ખોદ્યા પછી પણ પથ્થરો આવે, સામાન્ય રીતે પેલો ખજા કંઈક મૂક્યો હોય ચરું એટલે ઉપર પથ્થરો બધા મૂક્યા હોય ઉપર પછી માટી હોય એને ખબર ના પડે, અને પહેલાં ખોદવું પડે પછી પહેલાં પથ્થરો દૂર કરવા પડે પછી પેલો ચરું બહાર કાઢવો પડે, અને આ રીતે ચરું છે ખરો પણ પોતાની અને ચરું વચ્ચે કંઈક પ્રતિબંધ છે, એ પ્રતિબંધ દૂર થાય તો જે ચરું જે છે તે પ્રાપ્ત થાય, જે શું છે વિદ્યમાન છે વર્તમાન બને, વિદ્યમાન છે ખરો પણ વર્તમાન બને, તે રીતે આત્મા છે ખરો પણ એ વર્તમાન બનવો જોઈએ, એ જેવો છે તેવો જણાવવો જોઈએ, અત્યારે જાણીએ છીએ એને કારણે આત્મા હોવા છતાં પણ અથવા આત્મા પૂર્ણ હોવા છતાં પણ એનો કોઈ લાભ પણ નથી, એનું નામ પ્રતિબંધ, જે છે અને ભાસે છે એવા વિષયને યોગ્ય છે એ જ આત્માના પ્રતિબંધ નથી અને ભાસતો નથી એ પ્રકારના વ્યવહારને યોગ્ય બનાવી દે છે, આમાં આત્મા જે પૂર્ણ છે અને એ રીતે ભાસવાની યોગ્યતા ધરાવે છે, કારણ સ્વયં પ્રકાશ છે એવો પૂર્ણ આત્મા માટે આ જ્ઞાનરૂપી પ્રતિબંધ નથી, પૂર્ણ આત્મા નથી, આત્મા નથી એમ નથી કહેતા પણ પૂર્ણતા નથી, પૂર્ણતા ભાસતી નથી, પૂર્ણતાનો અનુભવ થતો નથી, પૂર્ણતા નથી એ પ્રકારના વ્યવહારનો વિષય બની જાય છે, એવું કોણ કરે છે અવિદ્યા, કેવી અવિદ્યા અનાદહી અવિદ્યા, મહાવ્યામોહ નિબંધનમ, આ મહાન જે વ્યામોહ છે મહાન મોહ છે એનું એકમાત્ર કારણ છે આ અનાદિ અવિદ્યા, તેથી એ અવિદ્યામાંથી જન્મેલા બીજા બધા પણ પ્રતિબંધો દૂર કરીએ ત્યારે જ આ આત્માની પૂર્ણતા રૂપી ખજાનો આપણે પ્રાપ્ત થાય, એટલે કહ્યું તમ શ્વાસ શરીરાત પ્રવૃહેત, આગળ સમજાવે ભાષ્યમાં એને
तम स्वात् आत्मीयात् शरीरात् प्रवृहेद् उद्यच्छेद् निष्कर्षेद् पृथक् कुर्यात् इत्यर्थः। तम स्यात् शरीरात् प्रवृहेद्, स्यात् એટલે स्वात्, स्वात् शरीरात् એટલે आत्मीयात् शरीरात्, स्व એટલે आत्मीय, स्व એટલે હું અથવા સ્વ એટલે મારું, બંને અર્થ થાય, સ્વ શબ્દના ઘણા અર્થ થાય છે, ધન એવો પણ અર્થ થાય, સ્વ, સ્વ એટલે ધન, હું, મારું, આ ભિન્ન ભિન્ન પ્રકારના અર્થ થાય છે, એ સ્વાત શરીરાત, સ્વ એટલે આત્મીય મારું, સ્વાત શરીર પોતાના શરીરથી, પ્રવૃહેત ઉદ્યચ્છેત, રૂહ ઉદ્યમને ધાતુ પ્રયોગમ સૂચન વ્યાચસ્ટે ઉદ્યચ્છેત, એને ઉઠાવવો જોઈએ, નિષ્કર્ષે બહાર કાઢવો જોઈએ, પૃથક કુર્યાત જુદો કરવો જોઈએ, કિમ એવા આગા કહે છે, કિમ એવા ઇત્યુચ્યતે મુંજાત ઇવ ઈશિકામ અંતસ્થામ ધૈર્યેણ અપ્રમાદેન, કિમ એવા કેવી રીતે ઇવ એનું દ્રષ્ટાંત આપે છે, કિમ એવ મુંજાદિવ ઈશિકામ, મુંજે ઘાસનું નામ છે, એક પ્રકારના ઘાસને મુંજે કહે છે, એમાં ઈશિકા એમાં એક શલાકા સળી નાનકડી, નાનકડો એકદમ એકદમ કોમળ ઘર ભરાયેલો હોય, આસપાસના જે એનું આસપાસનું જે પડ હોય એ બહુ કઠણ હોય અથવા તો એ બહુ બહુ એકદમ કડક હોય, અને એ કડક એના પડને જુદું કરીને અંદર અત્યંત કોમળ જે ગર્ભ છે એને બહાર કાઢવા માટે ધૈર્ય, ખૂબ ધીરજની, સાવધાનીની આવશ્યકતા હોય છે, નહીં તો જો સાવધાન ન રહીએ તો પેલું ઘાસ તૂટી જાય, એનું જે અંદરની શલાકા છે એ તૂટી જાય, એટલે ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે એમાં ઘણી વાર યજ્ઞ કરવાનો હોય ત્યારે આ મુંજે ઘાસમાંથી એના બહારનું પડ દૂર કરીને અંદરની શલાકા કાઢવાની હોય, અને પછી એનો એનો હોમ એનાથી હોમ કરવાનો હોય, એટલે એટલા માટે દ્રષ્ટાંત આવે છે, કારણ કે વારંવાર કરવું પડતું હોય છે અને કરવામાં ખૂબ ધૈર્યની આવશ્યકતા હોય, તો વાગી પણ જાય ને એ રીતે પણ ધૈર્ય જોઈએ, અને જો જોડે પેલી શલાકા તૂટી ન જાય એટલા માટે ધૈર્ય જોઈએ, એટલે દ્રષ્ટાંત કહેવામાં આવે છે, ધૈર્ય અપ્રમાદ અત્યંત સાવધાનથી, કોઈ પ્રકારનો પ્રમાદ રાખ્યા વગર, ત્યાં કરતા કરતા જરા આડું આપણું આમ જો ધ્યાન જતો રહે તો પેલું તૂટી જાય, અંતે રીતે આત્માને સ્વાત આત્મીયા શરીરાત પ્રવૃહેત, આત્મા જે પુરુષ છે એને પોતાના શરીરથી, કયા પ્રકારના શરીરથી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વિલક્ષણ વિશિષ્ટ હે, આજે પંચકોષાતીત પંચકોષાતીત છે, અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર એ ત્રણથી વિલક્ષણ છે, આ રીતે પૃથક કુર્યાત આત્માને એના અનાત્માથી, એટલે એની આસપાસ અનાત્માનો એક પડ છે, જેવી રીતે પેલી ઈશિકા છે એની આસપાસ પેલું પડ કેવું છે, અંતે રીતે આત્માની આસપાસ જાણે કે અનાત્માનું પડ ના હોય, એટલે દ્રષ્ટાંત જ છે, એવું ના માની લો કે આત્મા અંદર કંઈક છુપાઈ ગયો હોય અને એની આસપાસ પડ હોય, એવું નથી, છતાં પણ જાણે કે એવું હોય એ પ્રકારની અસર ઉત્પન્ન થાય છે, એટલા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે, જાણે કે આત્મા અંદર ન હોય, અંદર પૂરતો જ મર્યાદિત ન હોય, જાણે કે ઢંકાઈ ન ગયો હોય, જાણે કે આત્માની તેજસ્વીતાને, એની પૂર્ણતાને, એના આનંદ સ્વરૂપને ન ઢાંકી દેવામાં આવી હોય, આના રીતે જાણે કે ઢંકાઈ ગયો હોય એ પ્રકારની અસર ઉત્પન્ન થતી હોવાને કારણે આવું દ્રષ્ટાંત આપે છે, પણ એવી કોઈ ભૌતિક પ્રક્રિયા નથી કે આત્માને આપણે અનાત્માથી જુદો કરીએ, છતાં પણ એ જુદું કરવાનો વિવેક ક્યાં થાય છે, આપણી બુદ્ધિમાં, તો કે એ રીતે આત્માને અનાત્માથી જુદો કરવો જોઈએ, આત્મા કેવો છે, દ્રષ્ટા, અનાત્મા દૃશ્ય, આમ દૃક અને દૃશ્ય, સાક્ષી સાક્ષ્ય, ઘણા બધા આત્માની વિલક્ષણતા અનાત્મા કરતા, આત્મા કેવો છે, નિત્ય, અનાત્મા અનિત્ય,
आत्मा सत्य अनात्मा मिथ्या, आत्मा नित्य आत्मा कहे अनात्मा आगमापाई आवे न जवे। बाल्यादिषु अपि जागृदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्ता सुनुवर्तमानमहमित्यन्त स्फुरन्तं सदा। व्यावृत्त अनुवृत्त अनात्मा जो व्यावृत्त बाल्यादिषु जागृदादिषु हम शरीर की अवस्था बदलाया करते हो, बाल्यावस्था हो युवावस्था हो वृद्धावस्था हो, जागृदादिषु मन की अवस्था बदलाया करते हो जागृत स्वप्न सुषुप्ति सर्वासु अवस्थासु वही जागृत अवस्था दरमियान मन में सतत परिवर्तन थे करते हो सुख दुख वगैरह कर्तृत्व भोक्तृत्व वगैरह आम सतत शरीर नहीं स्थूल शरीर नहीं अने सूक्ष्म शरीर नहीं बड़ी बदलाती अवस्थाओं आ बने शरीर का व्यावर्तमान सतत परिवर्तनशील व्यभिचारी आत्मा के वजह अनुवर्तमान आ देहनी बद्धी अवस्थाओं में मन की बद्धी अवस्थाओं की अंदर पर जे अनुवर्तमान छे जे सदा एवं ने वो जैसे सर्व अवस्थाओं ने प्रकाशित करना जे सदा के वजह निर्विकार सर्वन साक्षी सर्वन अवभाषक अर्थ आत्मा ने इन्हें छूटो करवो जो ये इदम शरीरम कौन्तेय क्षेत्रम इति अभिधीयते एतद्यो वेतितम प्राहु क्षेत्रज्ञः इति तद्विदः। हे अर्जुन स्थूल शरीर अर्थात स्थूल शरीर सूक्ष्म शरीर एक क्षेत्र छे इन्हें जाने छे एनो अर्थ ये तो कि अहीं आ प्रकारनी ग्रंथि चेतन अने जड़ तो चेतन ने जड़ थी जुदू करवो जोईए ये कोई भौतिक प्रक्रिया नथी ये कई प्रक्रिया छे विवेकनी प्रक्रिया ये विवेक क्या थे बुद्धि विवेक એટલે પૃથક્કરણ પ્રા બુદ્ધિમાં વિવેક થતો હોય બુદ્ધિ આ પ્રકારે અનાત્માને અનાત્મા તરીકે જાણે અને આત્માને આત્મા તરીકે જાણે એની માટે આવશ્યકતા છે ને ધૈર્યણ અત્યંત સાવધાની સાવધાન એટલે એકાગ્રતા એટલે સમાધિ ષટક સંપત્તિમાં આ સમાધાનને છેલ્લું કામ આવ્યું શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન ત્યારે જ એકાગ્રતા મનમાં હોઈ શકે ત્યારે જ અસાવધાની કે પ્રમાદ હોય જ્યારે આ બધા જ ગુણો મનમાં હોય ત્યારે જ્યારે શમ હોય મનમાં શાંતિ હોય રાગ દ્વેષમાં અભાવ હોય દમ ઇન્દ્રિયો પણ વ્યવસ્થિત હોય ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો પણ આપણા નિયમનમાં હોય અનુકૂળ હોય ઉપરથી બહારના વિષયો હોય છતાં પણ મન કોઈ રીતે એનાથી પ્રભાવિત ન થાય મનમાં તો ઈચ્છા ના જન્મે પણ બહારની વસ્તુ મારામાં ઈચ્છા જન્માવે તો કે નહીં બહારની વસ્તુ પણ મારામાં ઈચ્છા ના જન્માવી શકે ઉપર હતી તિતિક્ષા ઘણા બધા પ્રતિકૂળ સંજોગો હોય આ છતાં પણ મારા મન પર એનો પ્રભાવ ન પડે સહનમ સર દુઃખાનામ એ તે દુઃખ કે એવા એવા પ્રતિકૂળ પ્રસંગો આવે તો પણ મારા મન પર એની અસર ના થાય વિચાર કરો આ બધું હોય તો જ મન સાવધાન રહી શકે અર્થાત મનને વિક્ષિપ્ત કરનારી અનેક વસ્તુઓ છે બહારનું જગત છે અનેક પ્રકારની ઉત્તેજનાઓને પ્રલોભનો લાવીને મનને વિક્ષિપ્ત કરે અંદર અનેક પ્રકારના રાગ દ્વેષ વાસનાઓ છે એ પણ અનેક પ્રકારના આવેગો ઉત્પન્ન કરીને મનને વિક્ષિપ્ત કરે ઇન્દ્રિયોમાં ચંચળતા છે વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોવાને કારણે એ પણ મનને વિક્ષિપ્ત કરે બહારનું જગત પણ એવું છે કે જાત જાતની રીતે આપણે ઉત્તેજિત કરે ક્યારેક અનુકૂળ અને ઘણી બધી વાર પ્રતિકૂળ હોય એમ પ્રતિકૂળ સંજોગો પણ આપણને ઘણી રીતે વિક્ષિપ્ત કરે વિક્ષેપના અંતર ને બાહ્ય બધા કારણો જયારે વર્તમાન હોય તે વખતે ત્યારે મનને ત્યારે શાંત રાખી શકીએ જયારે આપણું મન આ બધા વિક્ષેપ કરનારા કારણોમાંથી એની અસરમાંથી મુક્ત થયું હોય શ્રદ્ધા પછી બુદ્ધિ એમાં વિક્ષેપ બુદ્ધિ પણ ઘણી વાર સંશય કરતી હોય અને એ સંશયાત્મક બુદ્ધિ છે એ પણ મહાન વિક્ષેપ છે પેલા બધા મનના વિક્ષેપો કયા આશાના વિક્ષેપ બુદ્ધિનો વિક્ષેપ આ બધા પ્રકારના અંદર બહાર લાગણીના અને બુદ્ધિના બધા જ્યારે અવરોધો દૂર થયા હોય જે વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય આ બધા જ અવરોધો દૂર થયા હોય ત્યારે મન કેવું બને સમાહિત એકાગ્ર એનો સર્વ વિક્ષેપ દૂર થાય ધૈર્યેણ સમાધ એટલે અપ્રમાદેન સમાધાન એટલે કહે છે કુરુ અવધાનમ મહદ અવધાનમ અવધાન સાવધાનમ એટલે મહાન સાવધાની રાખવી જોઈએ ખૂબ સાવધાની રાખવી જોઈએ એમ કરીને આપણે ડરાવતા નથી એમ કરીને કયા પ્રકારના મનની આવશ્યકતાને નિર્દેશ કરે છે શુરસ્ય ધારા નિશિતા દુરત્યા
दुर्गम पथस्तत कवयो वदंती। जने खाना ने धारवा चालवा जो हो ये प्रकार दुर्ग दुर्ग अर्थात जने पसार को खूब मुश्किल ये प्रकार मार्ग से कहम आए इले बीजो कोई सहलो मार्ग हो एक मार्ग है अंत है विवेक। आ विवेक एक मुख्य प्रश्न होने कारण आत्मात्मा विवेक एकमात्र उपाय है। आत्मा सूक्ष्म सूक्ष्म होने कारण एनो विवेक करवा आ बुद्धि में प्रकार की एकाग्रता सूक्ष्मता हो दृश्यते तो अग्रया बुद्धिया सूक्ष्म सूक्ष्मदर्शी भी सूक्ष्मदर्शी पुरुष वड़े अत्यंत सूक्ष्म अत्यंत एकाग्र बुद्धि से जरूर आत्मा जाने सकाय। सर्वे एष सर्वेषु भूतेषु गूढ़ आत्मा न प्रकाशते सामान्य मनुष्य मारे ये प्रकाशित थतो नथी सूक्ष्मदर्शी भी पर सूक्ष्म तत्वनु दर्शन करवानो जेनो स्वभाव थयो छे अर्थात सूक्ष्म दर्शन नु सूक्ष्म तत्व नु दर्शन करवानी योग्यता ने हमने प्राप्त करी छे एमना वडे जरूर आत्मा दर्शन थाय सूक्ष्म अने एकाग्र बुद्धि वडे એટલે કહ્યું धैर्येण मुंजादिव ईशिका मंतस्थाम धैर्येण अप्रमादेन पृथक कुर्यात्। जेवी रीते ईशिका ने मुंजाना मुंजा घासमादी अत्यंत धीर धैर्य थी अत्यंत सावधानी थी जेवी रीते छूटी करवामां आवे छे बहार काढवामां आवे छे ईधा आत्मा अत्यंत सावधानी थी अनात्माथी दूर करवो जोईए मुक्त करवो जोईए अर्थात पृथक करवो जोईए। केवो छे आत्मा उपद्रष्टा अनुमंता च भर्ता भोक्ता महेश्वर परमात्मा इति चाप्युक्त है। बाकी पुरुष ने प्रकृति अविवेक ने कारण अत्यरे आत्मा का जो भोक्ता पुरुष है सुख दुखाना भोक्तृत्व हेतु उच्चते अत्यरे सुख ने दुख नो भोक्ता है कौन आ पुरुष ये जो पुरुष परमात्मा भोक्ता बनेगा। पुरुष है प्रकृति स्थो ही प्रकृति ने अंदर आत्मभाव होने कारण आ पुरुष भोक्ता उपद्रष्टा छे सर्वदी समीप में रहेलो दृष्टा अनुमंता कोई वस्तु भाग न रहेनारो सर्वना अनुकूल भरता सर्वनु भरण पोषण करनारो भोक्ता सर्वनो प्रकाशक महेश्वर है सर्वनो शासक सर्वदी स्वतंत्र परमात्मा केवो छे परम आत्मा छे आ रीते आत्मा ने जाणवो जोईए। छिल्ली पंक्ति में कैसे बची तम शरीरात् निष्कृष्टम चिन्मात्रम विद्यात् विजानीयात् शुक्रम अमृतम यथोक्तम ब्रह्मेति द्विर्वचनम उपनिषत् परिसमाप्त्यर्थम् इति शब्दश्च। तम आत्मानं तम पुरुषं शरीरात् निष्कृष्टं शरीर थी स्थूल सूक्ष्म शरीर थी अनात्मा थी निष्कृष्टं आर्दजने निष्कृष्ट आर्दजने जुदो पाड़वा मांछे आत्मा अर्थात आत्मा ने अनात्मा ना विवेक पूर्वक अनात्मा थी पृथक आत्मा जेने जाणवामां आव्यो छे एने केम जाणवो जोईए के मात्र देह थी पृथक छे एटलो पूरतो नथी। अने थी आ जे क्षेत्र छे ए क्षेत्र ने जाणना क्षेत्रज्ञ छे तो बराबर छे अर्थात आ क्षेत्र ने क्षेत्रज्ञ पहेला तो एम कहेवामां आवे छे के अर्जुन तू जेने अहम माने छे एमां खरेखर बे तत्व रहेला छे एक वस्तु नथी तू जेने एक माने छे वास्तवमां बे तत्वोनो संयोग छे एक तो आ क्षेत्र अने बीजो छे क्षेत्रज्ञ अत्यारे क्षेत्र अने क्षेत्रज्ञ एक ज मानी लेवामां आवे छे। स्वामीजी के लंपिंग टुगेदर आ बेने शुं करी नाख्या बंधने भेगा करी दीधा बे लोटना पिंड ने भेगा करी दईए अंते रीते अथवा लोखंड ने अग्नि जेम भेगा करी दईए अंते आत्मा आत्मा भेगा थई गया छे ए दृष्टि पहेला कहेवामां आव्युं ए तद्यो वेत्ति तं प्राहु क्षेत्रज्ञ इति तद्विदः आ क्षेत्र ने जाणना छे एक क्षेत्रज्ञ छे एक क्षेत्र ने जाणना क्षेत्रज्ञ चैतन्य छे एने केम जाणवो जोईए क्षेत्रज्ञम चापमाम विद्धि सर्व क्षेत्रेषु भारत ए भारत आ क्षेत्र नो ज्ञाता एने अवभाषक
એનો પ્રકાશક જે ચૈતન્ય છે, માં વિદે હું છું, હું નારાયણ કે પરમાત્મા છું, એ રીતે જાણવું જોઈએ. આમ ક્ષેત્રજ્ઞ જે છે, ત્વમ પદ નિર્દેશ તો ક્ષેત્રજ્ઞ. ત્વમ પદ એટલે કોણ? તો કે ચૈતન્ય, જ્યાં દેહનો દ્રષ્ટા છે. એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? પરમાત્મા અર્થાત તત્પદ. એટલે ત્વમ અને તત્, જે આત્મા છે જ વાસ્તવમાં ઈશ્વર છે, પરમાત્મા છે, એ જ અહીં કહે છે. તમ શરીરાદ નિષ્કૃષ્ટમ, આ રીતે શરીરથી જુદા પૃથક કરેલા આત્માને ચિન્માત્રમ, જે કેવું છે? ચિન્માત્ર શુદ્ધ ચૈતન્ય, માત્ર સાક્ષી અવભાષક, જે કોઈ વસ્તુ ભાગ ન લેતો હોય, નિર્વિકાર સાક્ષી ચૈતન્ય, આ પ્રકારે આત્માને જાણીને તમ વિદ્યાત, એને આગળ કેમ જાણવું જોઈએ? વિદ્યાત વિજાનીયાત શુક્રમ અમૃતમ યથોક્તમ બ્રહ્મ, એને બ્રહ્મરૂપે જાણવું જોઈએ. એટલે અહીંયા બ્રહ્મના લક્ષણ કયા? શુક્રમ અમૃતમ. ઉર્ધ્વમૂલ અવાક શાખ હે એશો શ્વત્થ સનાતન હે. આજે સનાતન વૃક્ષ છે, એનું મૂળ કયું છે? તો કે શુક્રમ અમૃતમ બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? તો શુક્ર અમૃત. એને આપણે, એને આપણને સ્મરણ કરાવડાવે છે કે બ્રહ્મ તો શુક્ર અમૃત. શુક્ર એટલે શુદ્ધ, ચિન્ન માત્ર અથવા તો સ્વપ્રકાશ. શુક્રનો અર્થ કર્યો શુદ્ધ અથવા તો પ્રકાશ સ્વરૂપ, જે સ્વયં પ્રકાશ છે. અમૃત એટલે અમર અર્થાત કાળની મર્યાદા પર, જે નિત્ય છે, જે સત સ્વરૂપ છે. જે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. અમૃત એટલે આનંદ સ્વરૂપ છે. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આત્માને બ્રહ્મરૂપે જાણવું જોઈએ. તમ વિદ્યાત, આ રીતે જાણવું જોઈએ. આ સમગ્ર ઉપનિષદ નો સંદેશ છે. સમગ્ર ઉપનિષદ આ જ વસ્તુ કહેવામાં આવે છે, આત્મા અનાત્માનો વિવેક, અને જોડે જોડે ત્વમ અને તત્, એ બંનેની ઐક્ય ત્યાં ઉપનિષદનો વિષય છે. આ એક મંત્રમાં એને જણાવવામાં આવ્યો. ઉપનિષદનો મુખ્ય વિષય કયો? જીવ બ્રહ્મ ઐક્યમ, જીવન બ્રહ્મની એકતાને નું પ્રતિપાદન કરવું. તમ વિદ્યાત શુક્રમૃતમ, તમ વિદ્યાત શુક્રમૃતમ, એથી બે વાર કહેવામાં આવ્યું. દ્વિર્વચનમ બે વાર જે કહેવામાં આવ્યું, ઉપનિષદ પરિસમાપ્ત્યર્થમ, આ ઉપનિષદની પરિસમાપ્તિ માટે. ઇતિ શબ્દશ્ચ તમ વિદ્યાત શુક્રમૃતમ, ઇતિ ઉપનિષદ કહે છે. ઇતિ શબ્દ પણ પરિસમાપ્તિ માટે છે, અર્થાત ઉપનિષદની અહીં પરિસમાપ્તિ થાય છે. તોય નથી થતી, હજી કંઈક બાકી રહી ગયું. એટલે છેલ્લે કહે છે, વિદ્યાસ્તુત્યર્થ અયમ આખ્યાયિકાર્થ, આખ્યાયિકાર્થ ઉપસંહાર અધુના ઉચ્યતે. વિદ્યા સ્તુત્યર્થ, હવે વિદ્યાની સ્તુતિ કરવા માટે. આખ્યાયિકાર્થ, આખ્યાયિકા ચાલી રહી છે, આ કથા ચાલી રહી છે, એ સંવાદના રૂપમાં છે. યમરાજા અને નચિકેતાના સંવાદના રૂપમાં જે આખ્યાયિક કથા ચાલી રહી છે. આખ્યાયિકાર્થ હે, એ કથા કે આખ્યાયિકા છે, એ આખ્યાયિકાનો અર્થ કે જે તાત્પર્ય છે. ઉપસંહાર હે, એનો ઉપસંહાર. ટૂંકમાં પછી થયું શું નચિકેતાના? પણ થાય ને, શરૂઆત તો થઈ જાય વાતની. પેલું બાળક પૂછે છે, પછી શું થયું છેલ્લે? ખાઈ ખાધું પીધું, રાજ કર્યું, કંઈક એવી રીતે એનો ઉપસંહાર થવો જોઈએ. તેવી રીતે આખ્યાયિકાનો પણ ઉપસંહાર થવો જોઈએ કે થયું નચિકેતાનું શું થયું. પછી ઘણીવાર આપણે આખ્યાયિકા શરૂ કરીએ ખરા, અને પછી તો જે આપણે કહેવાનું છે કહીને આખ્યાયિકા અધૂરી રહી જતી હોય છે ઘણીવાર. એ છેલ્લે પ્રશ્નમાં આવે, પછી પેલા બ્રાહ્મણનું શું થયું, હવે ફલાણાનું શું થયું. એટલે પેલા દસમાનું જ્ઞાન તો પછી થયું શું, એવું પણ ઘણી વાર લોકોના ઉત્કંઠ થતી હોય કે દસમાનું જ્ઞાન થયું પછી શું કર્યું એ લોકોએ. લોકો ઘેર ગયા, લોકો રમ્યા, લોકોએ શું કર્યું. એટલે ઘણો આખ્યાયિકા હોય, એ આખ્યાયિકાને પણ પૂરી ના કરો તો કદાચ મનમાં કોઈક પ્રકારની ઉત્કંઠા રહી થતી હોય. અહીં તો જો કે અગત્યની વસ્તુ છે, એટલા માટે અગત્યની વસ્તુ છે કે આખ્યાયિકા એ સર્વને ઉપયોગી હોવાને કારણે. આવી રીતે નચિકેતા યમરાજા પાસે ગયો,
યમરાજા પાસે યમરાજે ત્રણ વરદાન આપ્યા. એ ત્રીજા વરદાનના એમાં પિતા વરદાનમાં એણે આત્મ બ્રહ્મ વિદ્યાની માગણી કરી. યમરાજાને તારે એકદમ વિસ્તારથી ઉપદેશ કર્યો. પછી એનું શું થયું? નચિકેતાનું શું થયું? એટલે એનો આખ્યાયિકા અર્થ, જે હેતુથી આખ્યાયિકાનો પ્રારંભ કરવામાં આવેલો, કે નચિકેતા છેવટે યમરાજા નચિકેતા, તો નચિકેતાની જે આખ્યાયિકા છે એનો પ્રારંભ કરવામાં આવ્યો, એનું છેવટે શું થયું? ઉપસંહાર અધના ઉચ્ચરે અધુના, એટલે હવે એ આખ્યાયિકાનો પણ ઉપસંહાર કહેવામાં આવે છે. અઢારમા મંત્રમાં કહે, મૃત્યુ પ્રોક્તાં નાચિકેતોથ લબ્ધ્વા વિદ્યામેતાં યોગ વિધિં ચ કૃત્સ્નમ્ બ્રહ્મ પ્રાપ્તો વિરજો ભૂત વિમૃત્યુ અન્યોપ્યેવં યો વિદધ્યાત્મમેવ. મૃત્યુ પ્રોક્તાં નાચિકેતઃ અથ લબ્ધ્વા વિદ્યાં એતાં યોગ વિધિં ચ કૃત્સ્નમ્. નાચિકેતઃ એટલે નચિકેતઃ, તો નાચિકેતઃ નચિકેતા, આમ તો નચિકેતા હા એવું હોવું જોઈએ, છતાં પણ અહીંયા શબ્દ આવે છે નાચિકેતઃ, એટલે તો બોલો અગ્નિ છે નાચિકેત. ખરેખર શું હોવું જોઈએ? નચિકેતા હા, મૂળ શબ્દ કયો છે? નચિકેતસ. એનું પ્રથમાંત કેવું થાય? એક વચન નચિકેતા હા. આપણે તો વિસર્ગનો લોપ કરીને આપણે ગુજરાતમાં નચિકેતા કહેતા હોઈએ છીએ, જેમ ચંદ્રમસ શબ્દ છે એનું પ્રથમા એક વચન ચંદ્રમા હા, પણ આપણે ચંદ્રમા પછી આપણા ભાષામાં કહેતા હોઈએ છીએ, તેવી રીતે નચિકેતા હા એવું એનું રૂપ થાય. પણ સામાન્ય રીતે વિસર્ગ, એ વિસર્ગ પછી કોઈ સ્વર આવતો હોય, વ્યંજન આવતો, મોટે ભાગે એ આ પછીના વિસર્ગનો લોપ થતો હોવાના કારણે મોટે ભાગે નચિકેતા એવું જ આપણે વંચાય. શબ્દ કયો છે? નચિકેતા હા. પછી તો નાચિકેતા, એ નચિકેતા જ સમજવાનું. મૃત્યુ પ્રોક્તામ વિદ્યામ લબ્ધ્વા, અથવા મૃત્યુ વડે કહેવાયેલી વિદ્યા છે એને પ્રાપ્ત કરીને, એને મૃત્યુ શું એને કહ્યું? યોગ વિદ્યા યોગ વિધિમ ચ કૃત્સ્નમ. વિધિ શબ્દ પણ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ નથી. વિધિ યોગ સમાધિ એ પુલ્લિંગ શબ્દ છે. સમાધિ આપણે ગુજરાતીમાં વિધિ કેવી સમાધિ કેવી એમ છોકરીનું નામ વિધિ એવું તો પાડીએ બરાબર છે, પણ સંસ્કૃતમાં વિધિ શબ્દ કેવો છે? પુલ્લિંગ છે. એવું તો ગુજરાતી સંસ્કૃતમાં બહુ ગડબડ થતી હોય છે, કે આપણે હવે તો નિધિ અને બધા શબ્દો પણ ગુજરાતીમાં આપણે સ્ત્રીલિંગ જ વાપરી લઈએ છીએ, સંસ્કૃતમાં બધા પુલ્લિંગ શબ્દો છે. એટલે ઘણા જાત જાતની જ્યોતિષ જ્યોતિ એ શબ્દ સ્ત્રીલિંગ પણ નથી, સંસ્કૃતમાં કેવો છે? નાન્યતા જાતિનો શબ્દ છે વગેરે વગેરે. પણ જે રીતે બીજી ભાષામાં વાપરતા એ રીતે આપણે એને વાપરતા હોય છે. પણ યોગ વિધિમ ચ કૃત્સ્નમ, યોગ વિધિમ ચ લબ્ધ્વા, કૃષ્ણ સંપૂર્ણપણે યોગનો જે વિધિ છે એને પણ પ્રાપ્ત કરીને, પછી નચિકેતાને શું થયું? બ્રહ્મ પ્રાપ્ત હે. એને એ કેવો બની ગયો? બ્રહ્મજને પ્રાપ્ત થયો છે એવું નચિકેતા, અર્થાત નચિકેતાને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત, બ્રહ્મ પ્રાપ્ત થઈ. વિરજ હે, બધા જ રજસથી બધી મલિનતાથી મુક્ત થયેલો. વિભૂત અમૃત્યુ, અમૃત્યુ એ મૃત્યુથી પણ મુક્ત બની ગયો. અન્યોપી એવમ, શેને માટે આખ્યાયિકા કઈ? શું માત્ર નચિકેતા માટે જ વસ્તુ છે? અન્યોપી એવમ, આખ્યાયિકાનો અર્થ આ છે. હવે નચિકેતાનો શું થતો વાત બરોબર છે, જોડે જોડે શેને માટે આખ્યાયિકા કહેવામાં આવી? અન્યોપી એવમ, કોઈ અન્ય હોય. એવમ વિત, આ પ્રકારે આત્માને જાણે. અધ્યાત્મમેવ, અધ્યાત્મ અર્થાત આત્માને આ રીતે જાણે, એ પણ આ નચિકેતાની જેમ વિરજ અને વિમૃત્યુ બની જાય છે. એને પણ આખ્યાયિકા કહેવામાં આવી, કે જેમ નચિકેતા અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વ રજોગુણમાંથી સર્વ વિક્ષેપમાંથી સર્વ મૃત્યુમાંથી મુક્ત થઈ ગયો, એટલે કોઈ પણ આ રીતે આત્માને જાણે તો એ પણ આ રીતે વિરજ અને વિમૃત્યુ બની જાય છે. ભાષ્યમાં કહે છે, મૃત્યુ પ્રોક્તાં
यथोक्तम् एताम् ब्रह्म विद्याम् योग विधिम् च कृत्स्नम् समस्तम् सोपकरणम् सफलम् इत्येतत् नाचिकेतः वरप्रदानात् मृत्योः लब्ध्वा प्राप्य इत्यर्थः किम् ब्रह्म प्राप्तः अभूत् मुक्तः अभवत् इत्यर्थः मृत्यु प्रोक्ता मृत्युवड़े कहवायली यथोक्ता जीवित कहवावे आ समग्र उपनिषद अंदर एताम ब्रह्म विद्याम एताम एटले का जे अत्यारे चर्चानो विषय छे ब्रह्म विद्याम विद्या एटले ब्रह्म विद्या योग विधिम च कृत्स्नम अने जोड़े जोड़े योग विधि योग माटे पण कहवामां आव्युं यच्छेद्वांग मनसि प्राज्ञः तद्यच्छेद् ज्ञानात्मने ज्ञानमात्मनि महतिनि अच्छेद तम यच्छेद शांतमात्मनि एम करने केवी रीते स्थूल व्यक्तित्व छे एने सूक्ष्म केवी रीते एनु विलीनीकरण करवु एम सूक्ष्मादि सूक्ष्म आत्मने केम प्राप्त करवो यदा पंचावतिष्ठन्ते ज्ञानानि मनसा सह बुद्धिश्च न विशेषति ताम आहु परमां गतिम ताम योगमिति मन्यन्ते स्थिराम इंद्रिय धारणाम आम केवल दे इंद्रिय ने मन ने स्थिर बनावो आवधि प्रक्रिया पर क्या मावे ने कृष्णम समस्तम सोपकरणम उपकरण साथे सफलम फल साथे विधि जरा आवा आए जरा विधि ने अंदर जुड़ो जुड़े इन्हें फल क्या हुजे आम करूं जो ये प्रकार है जरा आदेश आप मावे सामान्य करो ये प्रश्न कोई पूछे आम करो सामान्य करो એનું ફળ હોવું જોઈએ એનું પ્રયોજન હોવું જોઈએ અર્થાત જે કરે એને એનાથી કંઈક લાભ થતો હોય છે કંઈક પ્રાપ્તિ થશે તો જ એ કરે એટલે વિધિની સાથે જોઈએ ફળ પણ જોઈએ ટૂંકમાં બ્રહ્મ વિદ્યાનું શું ફળ છે પણ કહેવામાં આવ્યું કેવી રીતે આ અથ બ્રહ્મ અત્ર બ્રહ્મ સમસ્તે કે અહીં જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે અથ મર્ત્યો મૃતો ભવતે હવે જે મર્ત્ય હતો અમૃત બની જાય છે એ ફળ પણ કહેવામાં આવ્યું ભિન્ન ભિન્ન રીતે કહેવામાં આવ્યું ફળ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું તતો ને વિજુગુપ્સતે કોઈ વિજુગુપ્સા કરતો નથી અર્થાત સર્વ વિજુગુપ્સામાંથી ત્યાં ભાષ્યકારે અર્થ કર્યો જુગુપ્સા એટલે ગોપાયતુમ ઈચ્છા પોતાની જાતનું રક્ષણ કરવાની ઈચ્છા એટલા માટે એવું કહેવામાં આવ્યું અન્યત્ર જ્યારે ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ અંદર ન તતો વિજુગુપ્સતે એમ જ જ્યારે કહેવામાં આવે છે ત્યાં ભાષ્યકારે સમજાવે છે કે કોઈને જુગુપ્સા કે ઘૃણા કરતો નથી અહીં આ કઠોપનિષદમાં કહે છે એ જુગુપ્સાના બે અર્થ થાય છે એક તો ગોપાયતમ ઈચ્છા પોતાની જાતનું કંઈક રક્ષણ કરવું જુગુપ્સાનો બીજો અર્થ થાય છે કોઈની ઘૃણા કરવી તો એક જગ્યાએ ઈશાવાસ્યમાં કહ્યું ન તતો નવી જુગુપ્સતે એ બીજું કોઈની ઘૃણા કરતો નથી અહીં નવી જુગુપ્સતા શું કર્યો ત્યાર પછી પોતાની જાતનું રક્ષણ કરવાની ઈચ્છા ધરાવતો નથી એટલા માટે કે બંધનો પ્રસંગ અથવા બધાનો સંદર્ભ જુદા જુદા પ્રકારનો છે અહીં કયા સંદર્ભમાં કહેવાય ઈશાનો ભૂત ભવ્યસ્ય આ ભૂત અને ભવ્ય ભવિષ્યકાળ અને વર્તમાન ઈશાન છે અર્થાત જે સર્વકાળની મર્યાદિત મુક્ત છે તે નિત્ય છે નિત્ય હોવાના કારણે પછી ક્યારે એને મૃત્યુનો ભય રહેતો નથી એટલે મૃત્યુથી પોતાની જાતનું રક્ષણ કરવાની એને આવશ્યકતા નથી કારણ કે આત્માને નિત્ય રૂપે જાણે છે જ્યારે ત્યાં કહેવામાં આવ્યું સર્વભૂતસ્થમાત્માનમ વ્યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવા અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ અથવા જ આત્માની એકતા જાણે છે કારણ કે જ્યાં દ્વૈત હોય ત્યાં હંમેશા ઘૃણાની શક્યતા છે જ્યાં ક્યાંય દ્વૈત નથી અને તેથી એ ઘૃણાથી મુક્ત એ બધા અર્થ કરવામાં આવ્યો આત્મા નિત્ય છે માટે મૃત્યુથી ડર નથી એ માટે ભયમાંથી મુક્તિ કહેવામાં આવી ટૂંકમાં આ રીતે એનું ફળ સફલમ ફળ સહિત કહેવામાં આવ્યું સ ઉપકરણમ ઉપકરણ સહિત કહેવામાં આવ્યું યોગ વિધિ યોગ એટલે માત્ર યોગ જ નહીં પણ યોગ અર્થાત સાધન આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાના સાધનનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું સાધન એટલે વિવેક વૈરાગ્ય સાધન પણ ખરું
इनमड़ाख्या आख्याय का क्या आवे पहली बाइबली में श्रेय न प्रेय नो विवेक क्या करो आ बधु पण क्या आव्यु साथे साथे त्रीजी बल्ली ने बीजू वर्णन करवामां आव्यु आत्मान रसनम विद्धि एम करने ए पण क्या आवे केवी रीते पोताना जीवन रसनु संचालन करवू जोईए श्रेय ने प्रेय बे मार्ग होवाने कारणे सतत केवल मनुष्य ने आ बने वच्चे नी पसंदगी करवानी आवश्यकता पड़ती होय छे अने केम श्रेय नु वर्णन करवू जोईए अने प्रेय नो त्याग करवो जोईए અને પ્રેયનું જે વર્ણન કરે છે એ કેવી રીતે પોતાના પુરુષાર્થથી પ્રચાવિત થઈ જાય છે એનું વર્ણન કરવામાં આવ્યું. સંસારમ ચાલી ગચ્છતિ, આ મનુષ્ય કેવો બની જાય છે, આ મનસ્ક હે, જેને મન પર કાબુ નથી હોતો, સદા અશુચિ અપવિત્ર બની જાય છે, સદા સંઘર્ષ. અને કેવી રીતે ઇન્દ્રિયો એની કેવી બની જાય છે, તો કે તદ્દન કાબુ વગરની. આ રીતે વર્ણન કરીને પ્રેયનું વર્ણન કરવાથી શું થાય અને શ્રેયની પસંદગી કરવાથી શું થાય, આ બધું આ બધો યોગ છે. આ રીતે યોગ વિધિ એની સાથે કેમ કરવું, એના બધા સાધનો અને એનું શું ફળ મળે, આ બધું જ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું. યમરાજે કઈ વસ્તુ બાકી નથી રાખી, જે કઈ સાધકને આવશ્યકતા છે બધું જ કહેવામાં આવ્યું. એમાં ના વિરતો દુશ્ચરિતા, ના શાંત, ના સમય, એમ પણ કહેવામાં આવ્યું કે દુશ્ચરિત્રથી મુક્ત થવું જોઈએ, ઇન્દ્રિય લોલુપતાથી મુક્ત થવું જોઈએ, એ પણ કહેવામાં આવ્યું. આમ યોગ વિધિમ ચ કૃષ્ણમ સમસ્તમ સોપકરણમ સફલમ. કૃષ્ણમ એટલે પૂર્ણ રીતે. આ યોગ વિધિને પૂર્ણતા કહેવામાં આવી, એની પૂર્ણતા કઈ રીતે, તો કે એ યોગને સિદ્ધ, યોગનું અનુષ્ઠાન કરવા માટે જે કઈ બીજી વસ્તુઓની આવશ્યકતા છે એ બધું સાધનો કહેવામાં આવે, અને જોડે જોડે એનું અનુષ્ઠાન કરવાથી શું ફળ પ્રાપ્ત થશે એ પણ કહેવામાં આવે. અને કૃષ્ણમ આ પૂર્ણ રીતે યોગની વિધિ કહેવામાં આવી. નાચિકેતોથ લબ્ધ્વા, નાચિકેત વર વર પ્રદાના. આ નચિકેતા આ વરના પ્રદાનને કારણે ત્રીજા વરના ત્રીજું વરદાન જે આપવામાં આવ્યું એના સંદર્ભમાં લબ્ધ્વા મૃત્યુ અર્થાત યમરાજા પાસેથી આ પ્રકારે બ્રહ્મ વિદ્યા અને યોગ વિધિને પ્રાપ્ત કરીને લબ્ધ્વા પ્રાપ્ય ઇત્યર્થ. કેમ બ્રહ્મ પ્રાપ્ત અભૂત અમુક્ત અભવત ઇત્યર્થ. તો એટલે કહે છે કે બ્રહ્મ પ્રાપ્ત હે અભૂત. આ વિરજ હે અભૂત, અમૃત્યુ અભૂત, બ્રહ્મ પ્રાપ્ત અભૂત એટલે બની ગયો. નજી કહેતા બ્રહ્મ પ્રાપ્ત હે અભૂત અર્થાત બ્રહ્મને એને પ્રાપ્ત કર્યો, એટલે કે મુક્ત એ બ્રહ્મ બની ગયો અર્થાત મુક્ત હે અભવત એ મુક્ત બની ગયો. તો આ પ્રકારે મૃત્યુ એટલે કે યમરાજા વડે કહેવાયેલી બ્રહ્મ વિદ્યા અને જોડે જોડે એના સાધન એનો એને યોગ્ય યથાર્થ પ્રાપ્ત કરીને આ નચિકેતા પણ બ્રહ્મ બની ગયો, મુક્ત બની ગયો, એમ નચિકેતાની કથા કહેવામાં આવી. પછી આગળ કહે છે શંકરાચાર્યજી, કથમ વિદ્યા પ્રાપ્ય વિરજ વિગત ધર્મ ધર્મ વિમૃત્યુ વિગત કામ વિદ્યશ્ચ સન પૂર્વમ ઇત્યર્થ. કથમ મુક્તો ભવત, નચિકેતા કેવી રીતે મુક્ત બની ગયો વિદ્યા પ્રાપ્ત્યા, વિદ્યાની પ્રાપ્તિથી. વિરજ વિરજ એટલે રજોગુણથી મુક્ત. વિગત ધર્માધર્મ, વિદ્યા પ્રાપ્ત કરીને આવો બની ગયો કે આવો બનીને વિદ્યા પ્રાપ્ત કરી, એ બે પ્રશ્ન છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વિરજ બની ગયો કે વિરજ બન્યા પછી વિદ્યા પ્રાપ્ત કરી, બંને રીતે કહી શકાય. રજસ એટલે રજોગુણ, રજોગુણ એટલે તમોગુણ, એટલે રજોગુણ અને તમોગુણથી મુક્ત બનીને, રાગ અને દ્વેષથી મુક્ત બનીને વિદ્યા પ્રાપ્ત કરી, અને વિદ્યાની પ્રાપ્તિના પરિણામે સર્વ રીતે બધા પ્રકારના રજસથી, બધી પ્રકારની અશુદ્ધિથી કે મલિનતાથી મુક્ત થઈ ગયો. ટૂંકમાં અવિદ્યારૂપી મલિનતાથી પણ અંતમાં મુક્ત થઈ ગયો. એટલે વિરજ અર્થાત આ મલિનતાથી મુક્ત થવું એને આપણે બે તબક્કામાં ગણી શકીએ, એક સાધન અવસ્થા અને બીજી સિદ્ધ અવસ્થા. સાધન અવસ્થામાં સાધક જે છે એ રાગ અને દ્વેષથી મુક્ત બની જાય, આ રીતે એને વિરજ કહેવામાં આવે છે. પણ છેવટે અજ્ઞાન રૂપી મલિંદાથી પણ મુક્ત થઈ જવું એ અંતિમ અંતિમ વિરજતા છે. એટલે વિરજ હે
विगत धर्माधर्म है, यू क्या विगत धर्माधर्म है, अन्यत्र धर्मात् अन्यत्र धर्मात् अन्यत्र अस्मात् कृताकृतात् अन्यच्च भूताच्च भव्याच्च एम नचिकेता पूछे लो, ये विगत धर्माधर्म है। तो को धर्म और अधर्म आ बन्ने प्रकार बंधन थी मुक्त थे। आश्चर्य बात है कि धर्म और अधर्म बन्ने बंधन है, अधर्म तो पाप होने कारण बंधन है पर धर्म पर बंधन है। धर्म इतना बड़ा बंधन है कि मने कहीं करवानी फरज पड़े, अमारो धर्म है, आ प्रकार जो ख्याल है ये बंधन है। कारण के मनुष्य ने कशु करवा माटे ए नियुक्त करे, पर परतंत्रता रहेली है, धर्म ना ख्याल मैं मुक्त थो। क्यार मुक्त थवाय, जयरे मनुष्य कर्तृत्व बुद्धिमान मुक्त थाय त्यारे। हूँ कर्म करू छु आम कर्तृत्व बुद्धि होय त्यां सुधी मारी फरक कर्तव्य रहेलू जाय छे, ए कर्तृत्व बुद्धिमान मुक्त थयो। न जायते म्रियते वा विपश्यत, जिन जन्म पण नथी मृत्यु पण नथी, अजो नित्य शाश्वतो यम पुराण। हंता चेत मन्यते हंतुम, हतश्चेत मन्यते हतम, उभौतौ न विजानितः नायम हंति न हन्यते। आत्मा कोई हत्या पण करतो नथी, कोई हणातो पण नथी, आत्मा करता पण नथी अने भोगता पण नथी। आ रीते आत्मा ने जाणवाथी मनुष्य धर्म अने अधर्म, पुण्य अने पाप सर्वथी मुक्त थई जाय, अंतिम मुक्ति छे। प्रथम मुक्ति कई छे, अधर्म माथी धर्म वडे मुक्ति। पहला अधर्म माथी धर्म वडे मुक्ति प्राप्त करवी पड़े, अंशे वडे ज्ञान थी आ धर्म माथी पण मुक्ति प्राप्त थाय छे। एना रीते विरज है विगत धर्माधर्म है, अने पछी विमृत्यु। विगत काम अविद्या अविद्यश्च, अविद्या काम कर्म अजे मृत्यु आगे समझा कि मृत्यु नी व्याख्या कर अविद्या काम कर्म लक्षण लक्षण मृत्यु। तो अविद्या काम कर्म लक्षण मृत्यु, अविद्या काम कर्म जो लक्षण छे ये प्रकार मृत्यु से मुक्त थी गया। आम शरीर में मृत्यु में कोई मुक्त था नहीं, मुक्त होने आवश्यकता नहीं, कारण शरीर धर्म है। मृत्यु ज्यां शरीर धर्म है ये धर्म थी कोई मुक्त ना थी सके, पर मृत्यु आत्मा धर्म है। अत्यारे आत्मा ने मरते मानवा ए प्रकार मृत्यु से मुक्त थवाय। आम शरीर मरतु होवा छता आत्मा मरतो नहीं, पर शरीर मृत्यु ने आत्मा मृत्यु मान ले होने कारण ए मनुष्य ने मृत्यु में मुक्त होने इच्छा है। तो ये प्रकार मृत्यु अविद्या ने कारण मृत्यु है आत्मा, अथवा आत्मा ने मरते मानवा आए ये भ्रम से मुक्त था। विमृत्यु विगत काम अविद्यश्च सन पूर्व इत्यर्थ है। पछी पूर्व पहला बनी गयेलो, पहला विरज बनी गयेलो, अने पहला विमृत्यु बनी गयेलो, अंतमा विरज अने विमृत्यु बन्यो। पहला एक सापेक्ष रूप में अथवा महद अंशे जे विरज बनी गयेलो, महद अंशे विमृत्यु बनी गयेलो, ते हवे विद्या प्राप्त थी पूर्ण रूपे विरज अने पूर्ण रूपे विमृत्यु बनी गयो। हवे आख्यायिका जे माटे कहेवामां आवी एनी पण वात करे छे, कहे छे भाष्यमां न केवलम नाचिकेतः एव अन्योपि नाचिकेतवत् आत्मवित् अध्यात्ममेव निरुपचरितं प्रत्यक्षस्वरूपं प्राप्य तत्त्वमेव इत्यभिप्रायः नान्यद्रूपम् अप्रत्यग्रूपम् तदेवम् अध्यात्मम् एवम् उक्तप्रकारेण वेद विजानाति इति एवं वित सोपि विरजसन ब्रह्म प्राप्त्या विमृत्युर्भवते इति वाक्यशेषः। न केवलम नाचिकेतः, मात्र नचिकेता आर्यते मृत्यु से मुक्त थयो नथी, अन्योपि कोई बीजो पण नाचिकेतवत्। शंकराचार्य पण नाचिकेत शब्द ज वापरे छे, नाचिकेतवत् नचिकेतानी जेम बीजो कोई पण आत्मवित एटले एवं अने वित एने भेगा करें, एवं यो वित यो वच्चे आवी गयो, एवं वित ए प्रकार संबंध हो, एवं वित आ प्रकार जाणता हो।
आत्मवेद अध्यात्मम ये श्रुति ना शब्द अध्यात्ममेव आत्मानम देहम अधिकृत्य वर्तते इति अध्यात्मम आनंद गिरी समझा वैसे आत्मानम देहम अधिकृत्य वर्तते इति अध्यात्मम टुकमा देहनो दे अधिष्ठाता छे अध्यात्म अर्थात देहन जे अधिष्ठाता छे देहनो अधिष्ठाता जे चैतन्य छे एने आर्य जाने निरुपचरितम प्रत्येक स्वरूपम प्राप्य निरुपचरितम निरुपचरित अर्थात जन्म कोई प्रकार नहीं सर्व विशेष सर्व मर्यादा से मुक्त सर्व मर्यादाओं से मुक्त प्रत्येक स्वरूपम ये पता नु प्रत्येक अंत स्वरूप छे ये आत्मा है जाने ने बीजे कोई जाने ने नहीं न अन्य अप्रत्येक रूपम बीजे कोई आत्मा ने जाने हो आत्मा ने कोई पता नहीं भिन्न रूप जाने हो तो अवेद मृत्यु से मुक्त ना थी सके परंतु आत्मा ने प्रत्येक स्वरूप अंत स्वरूप जाने हो तो तत्वमेव इति अभिप्राय है आर्यते आत्मा ने तत्व स्वरूप जाने हो बीजे को नहीं तदेव अध्यात्ममेव उक्त प्रकारण एवं वेद एवं वेत्ति इति एवं वित शब्द बने एवं वेत्ति अथवा एवं विद इति एवं वित एवं एटले अध्यात्ममेव उक्त प्रकारण आत्मा ने अहीं जे कहेवामां आवे ई रीते जे जाणे छे वेद विजानाति इति एवं वित एवं वित अथवा आ प्रकारे जाणनार विद्वान सोपि विरजः सन् ब्रह्म प्राप्त्या विमृत्युर्भवति ए पण एटले अवे शंकराचार्य समझावे छे नो अन्वय विरजः सन् पहला रजोगुणमांथी मुक्त बनीने रजोगुण मुक्त बने तमोगुण मुक्त थवुं ज पड़े तमोगुण मुक्त थवणे रजोगुण रजोगुण मुक्त थवणे सत्वगुण अथवा सात्विक बने ने ब्रह्म प्राप्त्या अनार्थे विद्या प्राप्त करने आत्मा ने ब्रह्म रूपे जाने ने विमृत्ति हो भवती ये मृत्यु से मुक्त थई जाय छे इदि वाक्य शेष है टूंकमां झेर दे नचिकेता मृत्यु से मुक्त बन्यो अहीं ज ब्रह्म बनी गयो ए अमर बनी गयो अंते रीते बीजो कोई पण साधक के जिज्ञासु આ રીતે આત્માને જાણે છે અને કેવી જાણે છે કે પહેલા વિરજ બનીને પહેલા રાગ દ્વેષ વગેરે મલિનતાથી મુક્ત બનીને પછી શ્રવણ મનન વગેરેથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને બીજો કોઈ પણ સાધક આ રીતે એ પણ વિમૃત્યુ અર્થાત મૃત્યુથી મુક્ત બની જાય છે આ થયો આખ્યાયિકા અર્થ હે આખ્યાયિકા જેને માટે કહેવામાં આવે એ કે આ વસ્તુ પ્રત્યેક સાધકને લાગુ પડે છે તસ્માન નાન્યમ નચિકેતા વૃણીતે પહેલી બલીના અંતમાં પણ કહેવામાં આવ્યું તસ્માત નાન્યમ નચિકેતા વૃણીતે એ કોઈને પણ લાગુ પડે તેથી યોયમ વર ગુણ મનુપ્રવિષ્ટ આ વરદાન જે છે અત્યંત ગૂઢતાની સ્થિતિને પ્રાપ્ત થયેલું છે તેથી દેવૈરત્રાભી વિચિકિત્સિતમ ખિલ પુરા દેવો દેવતાઓને પણ જેનામાં દેવતાઓમાં જેના સંશય છે અને મહતિ સાંપ્રાય મહતિ સાંપ્રાય યત મહતિ બ્રુહી નસ્ત તત અર્થાત જે મહત જે છે સાંપ્રાય અર્થાત તો કે પરલોક અથવા આત્મ વિશે જે આ વસ્તુ કહેવામાં આવી છે અને જે વરદાન આપના કહેવા પ્રમાણે અત્યંત ગૂઢ છે એ વરદાન સિવાય નચિકેતા બીજું કાંઈ જ ઇચ્છતો નથી એટલે બીજું પણ આ પ્રકારનો વૈરાગ્ય દર્શાવે તો એ પણ નચિકેતાની સ્થિતિમાં જ છે આ પ્રકારનો વૈરાગ્ય જોઈએ કે આ આત્મવિદ્યા છે બીજું કંઈ પણ નથી જોયતું આ પ્રકારે જેનો વૈરાગ્ય છે વિરજ હે આ પ્રકારનો વિરક્ત બ્રહ્મ પ્રાપ્ત કરીને વિમૃત્યુ હોવી એ પણ મૃત્યુથી મુક્ત થઈ જાય છે એની વાક્ય શેષ આખા ઉપનિષદનો સંદર્ભ મૃત્યુનો છે કઠોપનિષદ સંદર્ભ મૃત્યુનો મળે મૃત્યુ ભવતી ભગવદ્ ગીતાનો સંદર્ભ પણ મૃત્યુ છે એટલે કઠોપનિષદ બ્રહ્મગીતામાં ખૂબ બધી સમાંતરતા દેખાય છે ઘણા બધા કઠોપનિષદના મંત્રો ભગવદ્ ગીતામાં ભગવાન કહેતા હોય છે સમજાવતા પણ હોય છે એનો પણ એ જ પ્રકારનો સંદર્ભ છે અને ત્યાં પણ મારું અને મરવું એ બધી વાતો થઈ રહી છે જેવી રીતે અહીં પણ મૃત્યુની વાત થઈ રહી છે આ પ્રકારે ઉપનિષદ સમાપ્ત થયું હજી એક છેલ્લે શાંતિ પાઠ વાંચી રહ્યો કહે છે શંકરાચાર્યજી શિષ્યાચાર્યયોઃ પ્રમાદકૃત અન્યાયેન
विद्याग्रहण प्रतिपादन निमित्त दोष प्रशमनार्था इयं शान्तिः उच्यते। इयं शांति ही उच्चते मतलब अत्यारे चिल्ले चिल्ले आ श्लोक नी व्याख्या कर मंत्र नी व्याख्या करवानो मूड आव्यो। सामान्य रीते शांति मंत्र नी व्याख्या पहले थती होय छे। तैत्तिरीय उपनिषद बीजा कोई उपनिषद में शांति मंत्र नी व्याख्या पहला थाय जो व्याख्या करे तो कई पूर्ण बधा पूर्ण में कोई व्याख्या करता है पण नथी। पण तैत्तिरीय उपनिषद में छन्नो मित्र नी व्याख्या करे छे सहनावक्त नी व्याख्या करे छे। एम क्यारेक क्यारेक वाळी व्याख्या करतो होय छे क्यारेक क्यारेक नहीं पण करता मोटे भागे शांति मंदिर व्याख्या करता होता नहीं। पण आ उपनिषद अंत में शांति मंदिर व्याख्या करे छे। एनो अर्थ ए के छेल्ला मंत्र बोलो जो तो पहला शुं बोलो जो खबर पण छेल्ले बोलो एटले एमने पोते एक प्रार्थना ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च एमने पोते मंगलाचरण कर्यु। अने अंत में आ शांति मंत्र बोलवानी प्रथा कदाच एमनी दृष्टि होवी जोईए। शिष्याचार्य हो शाटा यम शांति उच्चते आ शांति पाठ ने उच्चारण करेने शिष्याचार्य हो शिष्य ने आचार्य नो प्रमादकृत अन्याय न ये बंदना प्रमाद ने कारण अन्याय थत हो अन्याय थी जाए तो आचार्य वड़े अन्याय थाय शिष्य वड़े पर अन्याय थाय आचार्य शिष्य ने अन्याय थाय अथवा तो ग्रंथ ने अन्याय था प्रमाद ने कारण अन्याय था। सावधानी जो हो तो अन्याय न था। दरेक जन पोताना धर्म माटे सावधान होय पोतानी स्थिति माटे सावधान होय अने पोते जाने छे एथी सावधान होय तो अन्याय न था। कई एवा प्रकार आचार्य एवा प्रकार शिष्य नी ये वात करवामां आवे छे जेमनो बधा प्रकार संस्कार छे पण ज्यारे ए असावधान न होय त्यारे क्यारेक क्यारेक संस्कार थी विरुद्ध કે સંસ્કાર ભિન્ન પ્રકારનું વર્તન થઈ જાય અને તે વખતે અન્યાય થાય એટલે બે રીતે અન્યાય થઈ શકે। એક તો આપણે સંસ્કાર જ ન હોય તો અને મૂલ્ય પણ ન હોય પણ સંસ્કાર હોય અને છતાં પણ સાવધાની ન હોય તો પણ આપણને ઘણી વાર મૂલ્યનો ભંગ થઈ જતો હોય છે। અને તે રીતે આ વિદ્યા વિદ્યાગ્રહણ વિદ્યા પ્રતિપાદન નિમિત્ત વિદ્યાગ્રહણ ગ્રહણ કોને કરવાનું છે શિષ્ય પ્રતિપાદન કોણ કરે છે આચાર્ય। विद्या ग्रहण निमित्त है शिष्यस्य दोष है दोष है तो विद्या ने ग्रहण करवा माटे कि शिष्य नो दोष है। विद्या प्रतिपादनम प्रदानम शिष्येभ्य तन्निमित्त आचार्यस्य दोष है अने शिष्यों ने विद्या नो प्रतिपादन करवा आचार्य नो पण दोष था। दुखमा शिष्य पण मनुष्य छे आचार्य पण मनुष्य छे ए होवाने कारणे एमां दोष थई शके अने एटला ज माटे आचार्य ने शिष्य बने आ शांति मंत्र नो पाठ करता होय छे जेथी ए प्रमाद ने कारण जन्मेला दोष बीजी कोई प्रकार की खामी एमना में नथी अर्थात स्वभाव दुखे खामी नथी दोष शेने कारण थाय छे प्रमाद ने कारण थाय छे। एटले प्रमाद कृत दोष प्रमाद कृत अन्याय अन्याय वेदांत अन्याय वेदांत न्याय वेदांत अन्याय वेदांत ઘણી વાર વેદાંત સંપ્રદાય પ્રમાણે પ્રદાન કરવા એટલે બીજી રીતે પણ થતું હોય ટૂંકમાં ઘણી વાર આચાર્ય કંઈક પોતાના કંઈક મૂળમાં આવી જતા હોય અને જે રીતે સાંપ્રદાયિક રીતે જે પ્રદાન થવું જોઈએ એને બીજી કોઈ પ્રદાન થાય ટૂંકમાં ઘણી વાર પોતાનો રાગદ્વેષ આંતરિક કે કંઈ વસ્તુ હોય અને દરેકના મગજમાં કશું કશું ભરેલું હોય અંતેથી એટલે શિષ્યોના આચાર્ય ખાસ અંતેવાસી જ્યારે હોય ત્યારે સતત કંઈ ને કંઈ લેવડ દેવડ થતી હોય અને એના કારણે પરસ્પર અંદર કશું ગંદા હોય તો ઘણી વાર બહાર આવતું હોય એટલે ઘણી વાર બને ક્યાં પ્રકારનો જે વ્યાસપીઠ છે એ વ્યાસપીઠને પણ કશુંક કહેવા માટે કશુંક સંભળાવવા માટે નું સ્થાન બનાવી દેવા એવું બને બીજું કોઈ ના કહેવાતું હોય ઘણી વાર એવું બનતું હોય કે સીધે તો આપણે ના કહી શકતા હોઈએ બીજું કંઈ એ કઈ કારણો હોય અંતેથી એક એવો પ્રસંગ શોધવામાં આવે કે જે કંઈ કહેવાનું છે એને બરોબર કહેવામાં આવે અને જેને કહેવામાં આવે છે એને બરોબર સમજ પડે એવું પણ થતું હોય એટલે ઘણી વાર બનતું હોય ખરેખર એને માટે આ વ્યાસપીઠ નથી કોઈ વ્યક્તિગત વસ્તુ કહેવા માટે નથી વ્યક્તિગત સંભળાવવા માટે પણ નથી કોઈનો ટોણો મારવા માટે નથી કોઈનો પાઠ શીખવા માટે એવું કશું નથી આ તો ઉપદેશ જ આપવા માટે છે અને બધાને જ લાગુ પડે એવું બને કે શિષ્યને વ્યક્તિગત પણ કહેવામાં આવે એવું નથી કે 50 ને 100 શિષ્યો હોય બે ચાર શિષ્યો પણ હોય
વ્યક્તિગત પણ કહેવામાં અને છતાં વ્યક્તિગત કશું કહેવામાં તો પણ એનો હેતુ કોઈ રીતે એની લાગણી દુભાવવાનો ન હોય, પરંતુ કોઈક ને કોઈ રીતે એને વસ્તુથી પરિચિત કરવાનો હોય. એટલે આવામાં આચાર્યની પ્રામાણિકતા ન હોય તો એ આચાર્ય વડે થયેલો અન્યાય દોષ છે. અને પ્રામાણિક થતું હોય છતાં પણ શિષ્યને કદાચ એમ લાગે નહીં આ મને કઈ કહેવામાં આવે છે એમ કરીને શક્ય છે. કઈ રોજ રોજ થતું હોય ને કોઈક દાડો મળવાનો જુદી વાત છે, અઠવાડિયા બે વાર તો જો આવે ને જતા રહે એટલે ખબર પણ ના, અડધા લોકો ઓળખતા પણ ના હોય, એ કોઈને કશું થતું જ નથી હોતું. ઘણી વાર એવું થાય કે કશી અસર જ થતી નથી, જે થવી જોઈએ પણ ના થાય. પણ ઘણી વાર તો કારણ કે કોઈના મો આપણે ક્લાસ સિવાય કોઈ જોતા જ ના હોય, ઘણી એવું થતું હોય એટલે કોણ ક્યાં નામ શું છે એ પણ ના ખબર હોય. એટલે ઘણા લોકોને એવી ઉદાસીનતા હોય છે કે બસ આવ્યા ને જતા રહ્યા. એવી પદ્ધતિ દરેક જુદી જુદા લોકોની જુદી પદ્ધતિ હોય છે, જે હોય તે ખરો. પણ કહેવાનો ભાવ એ છે કે આવા મોટા સમૂહની અંદર કદાચ બધું ના થાય. એમાં પણ ઘણી વાર આચાર્યના ફ્રસ્ટ્રેશન, બધા લોકોને ફ્રસ્ટ્રેશન હોય છે, બધા લોકોને જાત જાતની નિરાશાઓ જન્મતી હોય, એ કોઈ લોકો બહાર આવતી હોય. આમ કોઈ પોતાના આવી જાતની લાગણીઓ વ્યક્ત કરવી એ બધા માટે આ વ્યાસપીઠ નથી. સંભળાવવું, ટોણા મારવા, એવું તો કરવું, એ બધા કોઈનું અપમાન કરવું, આ બધી વસ્તુઓ માટે નથી. પણ કદાચ કોઈક લાગણી આવેગમાં આચાર્ય વડે પણ થઈ જાય પ્રમાદના અભાવને કારણે, અથવા આચાર્યનો બહુ પ્રામાણિક અભિપ્રાય હોય અને સંનિષ્ઠ રીતે ઉપદેશ કરવામાં આવતો હોય, અને છતાં પણ પોતાની કંઈક ગ્રંથિઓને કારણે શિષ્યને એમ લાગે કે આ મને કહેવામાં આવે છે, મારા પર હુમલો કરવામાં આવે છે, મારા પર આક્રમણ કરવામાં, એ પ્રકારની પણ લાગણી જન્મી શકે અને તો પણ અન્યાય થાય. આમ અન્યાય આવો થવાની શક્યતા છે, કારણ કે જ્યાં મનુષ્ય હોય ત્યાં હંમેશા કોઈ પ્રકારનો રિલેશનશીપ સંબંધ હોય, એટલે હંમેશા કોઈ ને કોઈ પ્રકારની ગેરસમજ ઉત્પન્ન થવાની શક્યતા રહેલી જ હોય છે. આ તો વૈદિક કાળની વાત છે, આજની વાત નથી. આશ્ચર્ય થાય આ જયારે તે મંત્ર પહેલી વાર મેં સાંભળ્યો મને આશ્ચર્ય થયું, ત્યારે આજે તો બધું સંભવી શકે પણ પૂર્વ તો પૂર્વ કાળથી ચાલતું આવ્યું છે કે શિષ્ય અને ગુરુ વચ્ચે કોઈ પ્રકારની અણસમજ કે ગેરસમજ ઉત્પન્ન થવાની અને તેની લાગણી દુભાવવાની શક્યતા હંમેશા રહેલી હોય છે. અને એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવા છે કે ભાઈ ભગવાન તું અમારાથી બચાવ, અર્થાત કોઈ પ્રમાદ ન થાય, અન્યાય ન થાય, અને જે હેતુથી આ ઉપદેશ છે એ હેતુ માટે ઉપદેશ થાય અને હેતુ સિદ્ધ થાય. ધારો કે શિષ્યના હૃદયની અંદર પણ એવી લાગણી થાય તો ઉપદેશ કોઈ અર્થ જ ના રહે, એ પણ ન થવું જોઈએ. કારણ કે જે હેતુથી ઉપદેશ કરવામાં આવે છે એ લાભ એને મળવો જ જોઈએ, અને તેથી અન્ય પરસ્પર કોઈ ગેરસમજૂત ઉત્પન્ન ન થાય. તો પ્રશમાર્થ આ બંનેનું પ્રશમ બંનેની શાંતિ માટે, એટલે શિષ્યના આચાર્ય બંને એક સાથે આ શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે. યમ શાંતિ ઉચ્ચરે તો આ શાંતિ મંત્ર કહેવામાં આવે છે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ શાંતિ શાંતિ શાંતિ. સહ નવ અવતુ, નવ અમને બંને સહ એક સાથે અવતુ રક્ષણ કરો. સહ નવ ભુનક્તુ, નવ અમારા બંનેનું સહ એક સાથે ભુનક્તુ પાલન કરો. સહ એક સાથે વીર્યમ કરવાવહે, એક સાથે બંને શિષ્યના આચાર્ય બંને વીર એટલે કે સામર્થ્ય પ્રાપ્ત કરીએ. આ જ્ઞાનને કારણે જે વીર કે સામર્થ્ય પ્રાપ્ત થાય આ બંને એક સાથે પ્રાપ્ત કરીએ. તેજસ્વિનો અધીતમ અસ્તુ, અધીતમ જ્યાં સ્વાધ્યાય થયો છે, અધ્યયન થયો છે એ તેજસ્વી બનો, અથવા અમે બંને જે તેજસ્વી છે એમનું અધ્યયન તેજસ્વી બનો. માં વિદ્વિષાવહે, અમારા પરસ્પર વિદ્વેષ ઉત્પન્ન ન થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
શાંતિ થાઓ શાંતિ થાઓ શાંતિ થાઓ ભાષ્યમાં સમજાવે છે સહ નૌ આવાન અવતુ પાલયતુ વિદ્યાસ્વરૂપ પ્રકાશનેન કહ સ એવ પરમેશ્વરઃ ઉપનિષદ પ્રકાશિતઃ નૌ એટલે આવામ દ્વિવચન છે સહ સાથે સાથે અવતુ પાલયતુ કોણ કહ કોણ અમારું પાલન કરે આનો વિષય કોને પ્રાર્થના કરવામાં આવે છે સૈવ પરમેશ્વર ઉપનિષદ પ્રકાશિત ઉપનિષદ વડે જેનું પ્રકાશન કરવામાં આવે છે ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે છે એ પરમેશ્વર અમારા બંધનું એક સાથે અવતુ પાલયતુ પાલન કરે કેવું પાલન કરે વિદ્યા સ્વરૂપ પ્રકાશન આ વિદ્યાના સ્વરૂપને પ્રકાશિત કરીને એ પરમેશ્વર અમારા બંધનું પાલન કરે અર્થાત વિદ્યાનું સ્વરૂપ નું પ્રકાશન થવું એ પણ ઈશ પરમેશ્વરનો અનુગ્રહ છે આપણે શબ્દનું શ્રવણ કરતા હોઈએ અને શબ્દના અર્થનું આપણા મનમાં સ્ફુરણ થયું એ પરમેશ્વરનો અનુગ્રહ છે એમને ના થાય તો જે શબ્દો શાસ્ત્રના સંભળાઈ રહ્યા છે આચાર્યના મુખથી એ શબ્દો અથવા શાસ્ત્રના શબ્દો એનું જે સ્વરૂપ છે અર્થાત જે વિદ્યા પ્રદાન થઈ રહી છે એ વિદ્યાના સ્વરૂપનું અમારા અંતઃકરણમાં પ્રકાશન કરી દે યથાર્થ પ્રકાશન કરી દે અર્થાત શબ્દનો યથાર્થ અર્થ અમને સમજ પડે યથાર્થ અર્થ શબ્દોને સમજીએ એ પ્રકારે ઈશ્વર અમારા પર અનુગ્રહ કરે અને આ રીતે અમારા બંનેનું પાલન કરે આ પ્રકારનું પાલન પછી આગળ કહે છે કિંચ સહનૌ ભુનક્તુ તત્ફલ પ્રકાશનેન નૌ પાલયતુ કિંચ વળી સહનૌ ભુનક્તુ અમારા બંનેનું સાથે પહેલા કઈ રક્ષણ કરો પછી પાલન કરો પહેલા અમારા બંને ગુરુ શિષ્યનું રક્ષણ કરો પછી કહે અમારા બંનેનું પાલન કરો કીધું પાલન કરો તત્ફલ પ્રકાશનેન વિદ્યાનું સ્વરૂપ તો પ્રકાશન કરો અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારે વિદ્યા પ્રકાશિત કરે એનું ફળ ફળ કયું તો કે આ વિદ્યામાં નિષ્ઠા અથવા બ્રહ્મનિષ્ઠા આ જીવન મુક્તિ રૂપી જે ફળ છે એ ફળનું પ્રકાશન કરીને અમારા બંધનું આ ભગવાન પાલન કરો આ પ્રકારના પાલનની અહીંયા પ્રાર્થના છે કારણ કે બ્રહ્મ વિદ્યાનો સંદર્ભ છે એટલા માટે વિદ્યાનો સંદર્ભ હોવા માટે કારણે પાલન રક્ષણા પ્રકારનું છે નહીં તો કદાચ બીજા કોઈ ભયમાંથી પાલન કરો બીજામાંથી પાલન કરો પણ આ બ્રહ્મ વિદ્યાનો સંદર્ભ હોવાને કારણે કયા પ્રકારના રક્ષણની અપેક્ષા છે પ્રાર્થના છે તો કે બ્રહ્મ વિદ્યાનું આ સ્વરૂપ પ્રકાશિત કરીને કયા પ્રકારના પાલનની પ્રાર્થના છે તો કે એનું ફળ પ્રકાશિત કરીને અમારા બંધનું પાલન કરે પોષણ કરે પછી આગળ કહે છે સહવીર્યમ કરવા વહી એ સમજાવે છે સહૈવ આવામ વિદ્યાકૃતમ વીર્યમ સામર્થ્યમ કરવાવહે નિષ્પાદયાવહે સહૈવ આ બંને સાથે જ વિદ્યાકૃતમ વીર્યમ